નમસ્કાર. મને ગમતું પુસ્તક યુવા વાર્તાલાપમાં આપ સૌ પુસ્તક પ્રેમી મિત્રોનું હૃદયથી સ્વાગત છે. મિત્રો, દસેક મિનિટ મોડું થયું છે કાર્યક્રમ શરૂ કરવામાં, એ બદલ માફી. હવે સોમવારે જ આપણે જાણીએ છીએ એમ ગાંધી નિર્વાણ દિન ગયો, અને એ નિમિત્તે આપણે આજના યુવા વાર્તાલાપમાં ગાંધીજી વિશેનું પુસ્તક પસંદ કર્યું છે. તો આજે આપણે કાર્યક્રમની શરૂઆત વૈષ્ણવજન ભજનથી કરીએ. એના માટે હું મેઘાબેન મોદીને વિનંતી કરીશ કે તેઓ એ ભજન આપણને ગાઈ સંભળાવશે. વૈષ્ણવ જન તો તેરી કરીએ છે, ફરી એક વાર તાળીઓથી વધાવીએ.
અને એમના સંગીત શિક્ષક શ્રી દિલીપભાઈ પટેલ પણ ઉપસ્થિત છે, એમનો પણ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ દિલીપભાઈ. હવે મિત્રો, આપ સૌ જાણો છો એમ આપણી સયાજી લાઇબ્રેરીનું આ 125મું વર્ષ ચાલી રહ્યું છે. આપણે એની ઉજવણી કરી રહ્યા છીએ. યુવા વાર્તાલાપ પણ છેલ્લા 20 વર્ષથી નિયમિતપણે ચાલે છે. એટલે આ વર્ષે જાન્યુઆરી મહિનાથી આપણે આ યુવા વાર્તાલાપમાં એક નવો ટોપિક શરૂ કર્યો છે. આપે પોસ્ટરમાં વાંચ્યું હશે કે જે પણ યુવક યુવતી આ લાઇબ્રેરી સાથે સંકળાયા છે અને એ લાઇબ્રેરી સાથે જોડાયા પછી એમના જીવનમાં શું પરિવર્તન આવ્યું એની એ 5 મિનિટ વાત અહીંથી કરતા હોય છે. તો આજે એ વાત કરવા માટે હું રિંકેશભાઈ મિસ્ત્રીને વિનંતી કરીશ. રિંકેશભાઈ અહીંયા બેઠા છે, એમનો પરિચય ટૂંકમાં આપું. રિંકેશભાઈ મિસ્ત્રી લગભગ 13-14 વર્ષથી આ લાઇબ્રેરીમાં આવે છે. તેઓ અત્યારે એમઆર તરીકેની જોબ કરે છે અને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી પણ કરે છે, એટલે અહીં વાંચતા હોય છે કાયમ જ્યારે એમને સમય મળે ત્યારે. ખૂબ જ નમ્ર, ખૂબ જ વિવેકી એ રિંકેશભાઈ આ સયાજી લાઇબ્રેરી સાથે જોડાયા અને ત્યાર પછી એમના જીવનમાં જે પરિવર્તન આવ્યું એની વાત આપણને 5 મિનિટમાં કરશે. તો રિંકેશભાઈ આવો. થેન્ક યુ દીપકભાઈ, અને આ લાઇબ્રેરીનો સ્ટેજ કે જે મને ઘણા વર્ષો પછી પાછો મળ્યો, કે લાઇબ્રેરી સાથે જોડાયેલો છું એના લીધે મળ્યો છું. શરૂઆતમાં તો કેવું હોય કે અમે લાઇબ્રેરીમાંથી બહારથી પપ્પા જોડે નવસારી આવતા અને બહારથી જતા તો જોતા કે આ લાઇબ્રેરીમાં બહુ બધા લોકો વાંચવા માટે આવે. અને જ્યારે હું ગામ રહેતો હતો ત્યારે મારી બેને કીધું કે જો સામેવાળી છોકરી કેટલી ભણે છે, એને ટાઈમ ફ્રી મળે ને તો વાંચ્યા જ કરે. તો મને એમ થતું કે કેવા પાગલ લોકો છે આ લોકો, તોને વાંચ્યા જ કરે, કંઈ જીવનની મજા જેવું તો કંઈ એ લોકોને સમજ જ નથી પડતી. પણ જ્યારે હું લાઇબ્રેરીમાં આવ્યો 2009માં અને અહીંયા જે વાતાવરણ મળ્યું, જે એક બુક મેં શરૂઆતમાં વાંચી હતી, પછી એટલો ઇન્ટરેસ્ટ વધતો ગયો કે ફ્રી ટાઈમ મળે તો અહીંયા આવવાનું ચાલુ જ મારું રહ્યું. તો મારા ગ્રેજ્યુએશન પછી પણ મને એવું થયું કે ભણવાનો જેટલો આગળ ના ભણી શકાયો એનો મને અફસોસ નહીં મળે, જેટલો ક્યાંક લાઇબ્રેરીમાં મારું આવવાનું ના થાય તો મને અફસોસ થાય કે ચાલે લાઇબ્રેરીમાં જવું જોઈએ. એનું એક રીઝન છે કે આપણે સોનું લેવું હોય તો સોનીના દુકાને જવું પડે, ચાંદી લેવું હોય તો ચાંદીના દુકાને, જેમ જ્ઞાન લેવું હોય તો આ લાઇબ્રેરી તો એવી છે કે જ્યાં કોઈ ડિગ્રી નથી, તમે જેટલું ચાહો તેટલું ગેઇન કરી શકો, તમારામાં કેપેબિલિટી હોય છે કે તમારે કેટલું ગેઇન કરવું છે. બીજી વસ્તુ એ છે કે લાઇબ્રેરીમાં ડિફરન્ટ ટાઈપ ઓફના પુસ્તકો વાંચ્યા. આજેનું જે પુસ્તક છે કે ગાંધી એક નવી પેઢીની નજરે, તો એમનો પણ એક રસપ્રદ પ્રસંગ છે જે મને લાઇબ્રેરીમાંથી જ ઘણો મારો કોન્સેપ્ટ ક્લિયર થયો હતો, કે 4 ફેબ્રુઆરી 1922ના રોજ અસહકારનું આંદોલન ચાલતું હતું અને એ જલસામાં ચોરાચોરીનો બનાવ વધ્યો. અને જ્યારે આંદોલન પોલીસ જે યુપીમાં જે ગોરખપુર પોલીસ સ્ટેશન ખરું ત્યાં આગ લગાવી દીધી આંદોલનકારીઓએ, તો આપણને એવું જનરલી ગણવામાં આવે કે અસહકારનું આંદોલન હતું અને આગ લગાવી દીધી અને તે વર્ષે જો આપણે લાગી રહ્યા હતા તો આપણને બહુ જલ્દી આઝાદી મળી જતી. બાપુનું કેવું ગંભીર પગલું કે સારું આંદોલન અટકાવી ગયું અને આપણને આઝાદી 1947માં મળી ગઈ. તો તે વર્ષમાં મારા મગજમાં પણ થોડો વિરોધાભાસ ચાલતો હતો કે આવું કેમ થયું એમ. પણ જ્યારે બાપુ પર જ અહીં એક લેક્ચર ચાલતા હતા ત્યારે અહીંયા લાઇબ્રેરીમાંથી મને જાણવા મળ્યું કે આપણે જાણીએ છીએ કે કોઈક સારી અને મજબૂત વસ્તુ નિર્માણ કરવી તો તેનો થોડો ટાઈમ લાગે, અને જ્યારે ચોરાચોરીનો બનાવ થયો ત્યારે બાપુએ ખરેખર જોઈ લીધું કે મારે આઝાદી તો જોઈએ છે પણ આ રસ્તે નથી જોઈતી કે ભવિષ્યમાં જ્યારે પેઢીને કંઈ જરૂરત હોય તો હિંસા કરે અને મેળવે. તો એ જે આપણામાં અહિંસાનો ગુણ ખરો કે કોઈ વસ્તુ માટે ધીરજ હોવી જોઈએ, એ વસ્તુ માટે લાગી દેવું જોઈએ, એ મને આ લાઇબ્રેરીમાંથી અને એના થકી શીખવા મળ્યું. કોમ્યુનિકેશન સ્કિલ હોય કે ડિફરન્ટ પેઢીના લોકો સાથે, નાના છોકરાઓ હોય મોટા હોય, તો એમની સાથે કનેક્ટ કેવી રીતે થવાનું. અત્યારે તો આપણે એમેઝોન પર જોઈએ કે એલેક્સા છે, આઈફોનમાં છે, સીરી છે, પણ એનો અનુભવ તો આપણને લાઇબ્રેરીમાં મેં જ્યારે 2009માં આવ્યો ત્યારથી જ મને ખબર પડી. એટલે અનુભવ થવાનું ચાલુ થઈ ગયો કે લાઇબ્રેરીના સ્ટાફ હોય કે લાઇબ્રેરીના ટ્રસ્ટીગણ હોય, કોઈ પણ વસ્તુ મેં કીધું કે બેન મને આ જોઈએ છે, સાહેબ આ મને જોઈએ છે, તો મને ઇન્સ્ટન્ટ એ લોકો પ્રોવાઈડ કરે, ને ઇન્સ્ટન્ટ મને નહીં કોઈ પણ વાચક આવે છે તેમને પ્રોવાઈડ કરે છે, કે જેના લીધે એક સારો ગુણ મારામાં એ ડેવલપ થયો
કે ઘણીવાર આજે પણ આપણે તમે કોઈની સાથે ચર્ચામાં ઉતરો તો તમને એવું થાય કે ભાઈ તું ખોટો છે, મેં મોબાઈલમાં તને પ્રૂવ કરીને બતાવું. પણ શું વિકિપીડિયા અને ગૂગલમાં જે ઘણી માહિતી હોય તે આપણે શ્યોર છે કે 100% સાચી હોય છે, પણ એના સંદર્ભમાં આપણે જે બુકમાં કોઈક લખાયેલી હોય એની સંદર્ભ માહિતી, કારણ કે આપણું જીવન જ પેપરથી શરૂ થાય છે ને પેપર પતે છે, તો ઘણીવાર કોઈની સાથે ચર્ચામાં ઉતાર્યા હોય ને મને ખબર છે કે સાચો છે, છતાં પણ તે ટાઈમે બ્રેક લઈને સંબંધ ના બગડે અને હું મારી સાથે અને સાહેબને પણ એક નવું કંઈ શીખવા મળે, મને પણ કંઈ નવું જાણવા મળે, એક આદત ડેવલપ થઈ કે 2 મિનિટ થોભી જાઓ, એ સંદર્ભ પુસ્તકમાંથી શોધો કે જ્યાં પણ માહિતી મળે ત્યાં શોધો અને પછી બતાવો. તો એક જે રિલેશન જે આપણે ક્રેક થતા હોય, ઈગો હર્ટ થતા હોય, એ ક્લેશ ના થાય અને કંઈક નવું શીખવા મળે, સંબંધ જોડાયેલા રહે, એ મને અમૂલ્ય અહીંથી શીખવા મળ્યું. બીજું કે ઘણીવાર જ્યારે હું માર્કેટિંગમાં શરૂઆતમાં જોડાયો હતો, ઘણીવાર પ્રેશર હોય, સેલ્સનું પ્રેશર, લાઈફમાં પ્રેશર ચાલતા હોય, તો એમ એક આપણું પીક પોઈન્ટ આવી જાય કે સારું લાઈફમાં કંઈ સમજ નથી પડતું, શું કરવું જોઈએ શું નહીં એમ. તો મેં એક વસ્તુ નક્કી કરીને આવું કે લાઇબ્રેરીમાં આવું, બસ આજે ખાલી વાંચવું છે, ભલે બેગ મોટી લઈને આવ્યો પણ અહીંયા એને બેસવું છે, વાંચવું છે, અને એટલો કોન્ફિડન્સ લઈને આવું કે મને કંઈક ને કંઈક તો આન્સર મળી જશે. ને તમે માનશો નહીં કે જે આપણે ક્વેશ્ચન લઈને આવ્યા કે જે ગાઈડન્સ જોઈતું હોય એ મને લાઇબ્રેરીમાંથી આન્સર મળી જાય છે. તો આટલા વર્ષોથી મેં લાઇબ્રેરીમાં જોડાયો તો મારી જયારે અહીંયા જયપ્રકાશભાઈ જ મને સજેસ્ટ કર્યા હતા, એટલે મારે કન્યાકુમારી જવાનું થયું, તો મને રામેશ્વરમ જવામાં મહાદેવના જ્યોતિર્લિંગના દર્શન કરવામાં જેટલો આનંદ ના થયો હતો તેટલો ડૉક્ટર એબી ગુલામ સાહેબના ઘરે જવાનો આનંદ થયો હતો, કે તે પણ બુકથી જોડાયેલા હતા અને તમે જુઓ કે આજીવન એ લોકો એ શિક્ષિત કરતા રહ્યા અને એમનામાંથી પણ એક મહાન પાઠ શીખવા મળે કે તમે ભલું સ્વપ્નું તે ટાઈમે પૂરું ના થાય, ભલે તમારા માટે તમે ધીરજ ગુમાવી દો, તમને એવું લાગે ઉદાસ થઈ જાઓ, લાઈફમાં પણ મારે ઘણી વાર એવું થતું હોય, પણ એક વસ્તુ ત્યાંથી મને ખરેખર શીખવા મળી કે તમે ચાલતા રહો, કોઈના કોઈ રૂપે તમારી ઈચ્છા, તમે ઈચ્છાને વળગી રહેશો તો એ ઈચ્છા તમારી પૂરી થશે, અને એ પણ ત્યારે જ પોસિબલ બન્યું જ્યારે હું લાઇબ્રેરી સાથે જોડાયેલો રહ્યો. કારણ કે ઘણા એવા કન્ડિશન આવે ત્યારે એમ થાય કે આપણે લાઇબ્રેરી છોડી દેવી જોઈએ, ઘણી વાર મેં લાઇબ્રેરી બદલી પણ કાઢી હોય, પણ ત્યાં કેવું હોય કે આપણને થોડા ટાઈમ એમ લાગે કે સારું છે, પણ જે અંદરથી જે આનંદ થવો જોઈએ, જે આપણને જે ખુશી મળવી જોઈએ, ત્યાં મને લાઇબ્રેરી થકી મળે છે. સો લાઇબ્રેરી સાથે જોડાવાથી મારામાં અમૂલ્ય પરિવર્તન આવ્યું છે અને ધીમે ધીમે ઓર વધારે આવશે. તો આજની જનરેશન પણ લાઇબ્રેરી થોડા વળગા રહે છે, પણ હવે નવા નવા ઇનિશિયેટિવ થકી લાઇબ્રેરી વર્ષોથી જોડાયેલ યુવાનોને કનેક્શનમાં રાખે છે, તો એ ખરેખર હંમેશા તમે ભણી ના શકો તો કંઈ નહીં, પણ એક બીજું પણ ઉદાહરણ છે કે અબ્રાહમ લિંકન, જે મને ઘણી વાર એમ થાય કે મારી નજીકમાં લાઇબ્રેરી છે ને હું નથી જતો, અને એ તો વાંચન માટે નદી ક્રોસ કરીને અને સામેના માર્ગ જતા હતા કે જો તો જ ધારાશાસ્ત્રી બની શકે, એટલે જ્યારે પણ એમ થાય કે મારે લાઇબ્રેરીમાં નથી જવું, પણ જે લાઇબ્રેરી થકી બુક વાંચી અને મને જે શીખવા મળ્યું એના લીધે લાઇબ્રેરી સાથે જોડાયેલો છું અને આજે મારા ફિલ્ડની અંદર હું સ્ટેડી ગ્રોથ લઈ રહ્યો છું. સો આ મારા માટે ચેન્જ આવ્યા છે. સો થેન્ક યુ. થેન્ક યુ રિંકેશભાઈ. રિંકેશભાઈ માટે ફરી એકવાર આપણે તાળીઓ વગાડીએ, કારણ કે હા તમારો પણ આભાર, ખૂબ ખૂબ થેન્ક યુ. રિંકેશભાઈ જોબ કરે છે અને ખાસ આજે સમય ફાળવીને આ આપની સાથે વાત કરવા માટે આવ્યા છે, એટલે રિંકેશભાઈ આપનો ખૂબ આભાર. યુવાનો હોય કે કોઈ પણ ઉંમરના હોય, આ લાઇબ્રેરી સાથે સંકળાય એટલે જીવનમાં સકારાત્મક પરિવર્તન આવે, આવે ને આવે છે. ખૂબ સુંદર વાત સાથે હવે આપણે કાર્યક્રમને આગળ ધપાવીએ. આજની જે યુવા વક્તા છે એનું નામ છે આકાંક્ષા રાહતે. કાયદા કોલેજમાંથી એણે ગયે વર્ષે બીએ ઇન સાયકોલોજી પૂર્ણ કર્યું. અત્યારે જોબ કરી રહી છે. યુવા વાર્તાલાપ કમિટીની એ મેમ્બર છે અને ખૂબ સારી વોલેન્ટિયર છે, ખૂબ સારી સ્વયંસેવક છે. ગયા વર્ષે આપણે જે ઝવેરચંદ મેઘાણીનો પ્રોજેક્ટનું સમાપન હતું ત્યારે ઘણા બધા યુવા સ્વયંસેવકોની સયાજી લાઇબ્રેરીને જરૂર હતી, ત્યારે એ બધા સ્વયંસેવકોમાંની એક એ આપણી આ આકાંક્ષા, અને ટીગરાવાડીમાં 2 દિવસ, ઠાકોરવાડીમાં 3 દિવસ, એણે આખો આખો દિવસ સયાજી લાઇબ્રેરીની સેવા કરી છે અને એક મુખ સેવક છે.
ઓછું બોલે, પણ એનું જે પણ કંઈ કામ હોય અને જે પણ સોંપવામાં આવે ખૂબ સિન્સિયરલી એ કામ કરતી હોય છે. અને આજના સમાજને ખરેખર આકાંક્ષા જેવા નિસ્વાર્થ ભાવે સેવા કરનારા યુવાનોની ખૂબ જરૂર છે. એટલે આવી એક તો પુસ્તક પ્રેમ છે અને સેવાભાવી પણ છે, અને જ્યારે એને યુવા વાર્તાલાપમાં બોલવા કહેલું તો ત્યારે એને કોઈ બીજું પુસ્તક પસંદ કરેલું. પણ આપણે ગાંધીજીના આ નિર્વાણ દિન નિમિત્તે ગાંધીજીના પુસ્તક પર બોલાય એવો આગ્રહ રાખેલો, તો એણે પછી આ ગાંધીજીનું પુસ્તક પસંદ કર્યું છે. અને ખૂબ સરસ પુસ્તક એણે પસંદ કર્યું છે, ગાંધી નવી પેઢીની નજરે. ડૉક્ટર ગુણવંત શાહ એના લેખક છે. ગુજરાતમાં ગુણવંત શાહનું નામ એટલે એમનો કંઈ પરિચય આપવાનો ન હોય. ખૂબ જાણીતા લેખક અને ખૂબ લોકપ્રિય વક્તા. અને આ પુસ્તક પણ ખરેખર ખૂબ સરસ છે. આપણે આકાંક્ષાને આ પુસ્તક ઉપર સાંભળીશું. એ પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનથી આ પુસ્તક વિશે એના વિચારો રજૂ કરશે. આપણે એને પુસ્તક આપીને એનું સ્વાગત કરીએ. હું ખૂબ સારા શિક્ષક અને એક સમયે અહીં યુવા વાર્તાલાપમાં જેમણે વાર્તાલાપ આપ્યો છે એવા મારા મિત્ર જીતેન્દ્રભાઈ પટેલને વિનંતી કરીશ કે તેઓ આકાંક્ષાને લાઇબ્રેરી વતી આ પુસ્તક ભેટમાં આપીને એનું અભિવાદન કરે અને આપણે સૌ એને તાળીઓથી વધાવીશું. થેન્ક યુ જીતેન્દ્રભાઈ, થેન્ક યુ. હવે આકાંક્ષાને આપણે ગાંધી નવી પેઢીની નજરે ડોક્ટર ગુમન શાહનું પુસ્તક પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનથી સાંભળીશું. આવો. ગુડ ઇવનિંગ એવરીવન. સૌને મારા જય શ્રી કૃષ્ણ. આજનું જે પુસ્તક છે ગાંધી નવી પેઢીની નજરે, તો આ પુસ્તક પસંદ કરવાનો મારો હેતુ એ કે એક તો હું યુવા છું, અહીં બેઠેલા તમામ સૌ યુવા છે, ભલે અમુક સિનિયર સિટીઝનની એજના ક્રાઇટેરિયામાં આવતા છે કે ઘણા બાળકો પણ આવ્યા છે, પણ અહીં આવ્યા છે, એક્ટિવલી અહીં બેઠા છે, તો ધેટ મીન્સ કે અહીં બેઠા છે સર્વે સર્વ યુવાન જ છે. અને આ પુસ્તક મને વાંચ્યું તો મેં એકવાર નહીં, ઘણી વખત મેં વાંચ્યું છે, અને દર વખતે મને એમાંથી ઘણું બધું અલગ અલગ વસ્તુ મને એમાં શીખવા મળી. ઇન શોર્ટ એમ કહી શકું તો ચાલે કે આ પુસ્તક ગાગરમાં સાગર જેવું પુસ્તક છે, કે થોડામાંથી પણ ઘણું બધું એમાં શીખવા મળેલું છે. પુસ્તકનો સૌ પ્રથમ પરિચય લઈ લઈએ તો પુસ્તકનું નામ છે ગાંધી નવી પેઢીની નજરે, અને એના લેખક છે ડોક્ટર ગુણવંત શાહ. પુસ્તકની અંદર કુલ 5 પ્રકરણો આપ્યા છે અને 3 પરિશિષ્ટ છે. પ્રથમ પ્રકરણ જે છે તો ગાંધી અને નવી પેઢી, એ વિશે હું શરૂ કરીશ. તો લેખકના શબ્દોમાં જોઈએ તો આ પુસ્તક જે છે તો તેમાં મૂળ હેતુ એ છે કે ગાંધીજીનો નવી પેઢી વિશેનો શું અભિપ્રાય હતો, અને આજની નવી પેઢી જે છે તો તે ગાંધીજી વિશે શું અભિપ્રાય ધરાવે છે તે વિશે છે. અને આ પુસ્તક ના અગાડી વધતા પહેલા હું હવે એક નાનકડા પ્રસંગથી શરૂ કરીશ કે ગાંધીજીના પિતા કરમચંદ ગાંધી હતા અને તેઓ કબા ગાંધી તરીકે ઓળખાતા, અને એમના પિતા એટલે મીન્સ કે ગાંધીજીના દાદાજી જેઓ ઓતા ગાંધી તરીકે ઓળખાતા, ઉત્તમ ગાંધી એમનું નામ, પણ એઓ ઓતા ગાંધી તરીકે ઓળખાતા, અને તે પોરબંદરના રાજાને ત્યાં દિવાન તરીકે કામ કરતા હતા. અને એક દિવસ પોરબંદરના જે રાણી જે હતા રૂપાળીમાં, તે ખૂબ જ ગર્વિષ્ઠ અને હઠીલા હતા. તો રાણીની જે દાસી હતી એમણે ખજાનજી પાસે પૈસા માંગ્યા, પણ ખજાનજીએ તે આપવાની ના પાડી, અને ત્યારે રાણી રૂપાળીબાઈએ એ ખજાનજીને સભામાં હાજર કરવા માટેનો હુકમ આપ્યો, પણ એ ભાઈ ગભરાઈને ભાગી ગયા અને સીધા ગયા ઓતા ગાંધીને ત્યાં, અને એમને કહ્યું કે મને બચાવી દો. ઓતા ગાંધી સમસ્ત જે બી પ્રોબ્લેમ થઈ હતી તે સમજી ગયા, અને ત્યારબાદ એમણે
એમને કહ્યું કે ઠીક છે વાંધો નહીં સાચવી લઈશ. અને પણ જ્યારે રૂપાણીબાને ખબર પડી કે આવી રીતની પ્રોબ્લેમ થઈ છે, ઓતા ગાંધી અમને સપોર્ટ કરી રહ્યા છે, તો તેમણે એવો હુકમ આપી દીધો કે ઓતા ગાંધીનું ઘર લોકથી ઉડાવી દેવામાં આવે. અને ત્યારે ઓતા ગાંધીએ ઘરના વચ્ચેના ઓરડામાં ભેગા થઈને બધા ઘરના સદસ્યો જે હતા, કે એમના પત્ની, માતા, પુત્રો વગેરેને એમણે ભેગા કરીને સમસ્ત વાત કહી કે આવી રીતની સમસ્યા થઈ છે તો હવે શું કરી શકાય. તો બધાએ છે તે કહ્યું કે અમે સપોર્ટ કરીશું, કે અમે તમને હેલ્પ કરીશું. અને ત્યારબાદ એમણે રાજા હરિશ્ચંદ્ર અને રાજા શિબીની પણ વાતો કહી, અને એના પછી આખું પરિવાર મરવા માટે તૈયાર થઈ ગયું. પણ એવામાં પછી ગુલ મોહમ્મદ મકરાણી, જે અંગરક્ષક દળનો જે સભ્ય હતો, તે વચમાં આવ્યા અને રાણી રૂપાળીબાઈ એ સમયે તોપ પણ મોકલી દીધી કે તોપથી ઘર ઉડાવી જ દેવું છે અને ઘરના સદસ્યોને મારી જ નાખવા છે. પણ આ બધા જે પ્રોબ્લેમ થઈ તેની અંદર ગુલ મોહમ્મદ મકરાણી નું ડેથ થઈ ગઈ, એમની હત્યા કરવામાં આવી. અને ત્યારબાદ જ્યારે કંપની રેસિડેન્ટને ખબર પડી કે આવી પ્રોબ્લેમ થઈ છે, તો ત્યારે પરિવાર માંડ માંડ મરતા બચ્યું. હવે પ્રશ્ન એ થાય કે આ પરિવારની વ્યક્તિ સાથે શું લેવા દેવા, કે રાજાના ખજાનજી જોડે શું લેવા દેવા, કે આવી રીતના એમના માટે પોતાનો આખા પરિવારનો પ્રાણ ત્યાગવા માટે તૈયાર થઈ જાય. તો જવાબ એક જ છે કે પરિવાર જે હતો તો તે સત્યનિષ્ઠામાં માનતો હતો કે એકવાર કીધું કે અમે તારા માટે કંઈ પણ કરી લઈશું, તને કંઈ થવા નહીં રહીએ, તારો વાળ વાંકો નહીં થવા રહીએ. તો એ હિસાબે એમણે એમનું વચન પાડ્યું. અને ગાંધીજી જે હતા તો તે આ જ વાડીના મૂળિયા હતા કે તેઓ ઉત્તમચંદ ગાંધી અને એમના પિતા કરમચંદ ગાંધી જેવા પૂર્વજોના એમનામાં જે સંસ્કારો આવ્યા હતા કે ગમે તે થાય પોતાના પ્રાણના ભોગે પણ સત્યને નહીં છોડવું, એ એમને એક રીતે જીનેટિકલી એમને એમના એ વારસાગત રીતે એમને પ્રાપ્ત થયું હતું. હવે પ્રથમ પ્રકરણ પર જઈશ. તો પ્રથમ પ્રકરણનું નામ છે ગાંધી અને નવી પેઢી. તો એના વિશે શરૂ કરીએ. તો લેખકના શબ્દોમાં ભૂમિકા જોઈએ તો ગાંધી વિચાર અંગે મને બરોબર આકર્ષણ તો ખરું, પણ થોડોક અભ્યાસ પણ ખરો, પરંતુ ચોક્કસપણે હું ગાંધીવાદી તો ન જ ગણાવ. કારણ કે ગાંધીજીને જાણે પ્રત્યક્ષ જોયા નથી તેવી પેઢીનો હું સભ્ય છું અને એવી પેઢીનો હું પ્રતિનિધિ પણ છું. પરંતુ ગાંધીજીના વિભૂતિ મહત્વનો જે મારે જે જાહેરમાં મૂલવવાનો મારો અધિકાર ખૂબ જ મર્યાદિત ગણાય છે. ગાંધી વિચારના એક પદના વિદ્યાર્થી તરીકે હું થોડીક વાતો કરીશ, જેને કઠોર વસ્તુલક્ષિતા કહી શકાય તેવું તાટસ્થ્ય જાળવવાનો મારો પ્રયત્ન હશે. મારી નમ્ર માન્યતા એ છે કે ગાંધી નામની અપ્રતિમ ઘટનાની સાચી વાળ મેળવવામાં પ્રત્યક્ષ પરિચયનો અભાવ અને કાળનું અંતર થોડુંક ઉપકારક સાબિત થઈ શકે છે. હવે હું ભૂમિકા પછીનો જે બીજો મુદ્દો છે વક્રીભૂત ગાંધી, તો તેના ઉપર જઈશ. તો હું પૂરી નમ્રતા સાથે કહીશ કે નવી પેઢીને મોં ફેરવી લેવું પડે તેવી એવા બંધિયાર મનના માણસ ગાંધીજી નહીં હતા, પરંતુ આજની નવી પેઢીને ગાંધીજીની જે છબી પ્રાપ્ત થઈ છે એ એમના કહેવાતા અનુયાયીઓ દ્વારા પ્રાપ્ત થઈ છે. હવે નાના હતા ત્યારે એક વાર્તા વાંચી હતી કે રાજાના દરબારમાં એકવાર સભા થાય છે અને કહે છે કે રાજા તરફથી જે અમને જે લાભો મળવા જોઈએ, જે આર્થિક લાભ જે બધા મળવા જોઈએ તે મળતા નથી, એક છેક જ છેવાડાના માણસે કહ્યું. તો ત્યારે રાજા સમગ્ર વાત સમજી જાય છે અને વચ્ચે ત્યાં જે હોય છે તો તેને પૂછે છે, કડકાઈથી પૂછે છે કે શું કેમ આવી રીતના થાય છે. અને ત્યારબાદ પછી રાજા બતાવે છે, ઉદાહરણ આપે છે, બધાના હાથમાં એક બરફનો ટુકડો આપે છે લાઈનમાં બેસાડીને, અને પછી બરફના ટુકડાને વારાફરથી એકબીજાના હાથમાં પાસ કરવા આપે છે. અને ત્યારે કહે છે કે આ બરફનો ટુકડો જ્યારે શરૂઆતમાં પ્રથમ જે વ્યક્તિને આપ્યો હતો ત્યારે એનું કદ ઘણું મોટું હતું, પણ જ્યારે છેલ્લા વ્યક્તિના હાથમાં આપ્યો તો ત્યારે એ નાનું થઈ ગયું છે. અને બસ આ ગાંધીજીના વિચારો જે છે તે પણ એવા છે કે ગાંધીજી જે પેઢીમાં હતા તો તે સમયના વિચારો જે હતા તે બધા વક્રીભૂત થઈને અત્યારની પેઢીને મળે છે, એટલે વિરોધાભાસ ઊભો થાય છે. અને ગાંધીજીની સાચી છબી જે છે તે આજના યુવાનો સુધી ખરેખર તે જોવા જાય તો પહોંચી નથી. અને એનું કારણ એ છે કે વક્રીભવન થઈ ગયું છે, એમની જે છબી છે તેનું વક્રીભવન થઈ ગયું છે. નવી પેઢીને માન્યું કે ગાંધીજી પ્રત્યે પૂરેપૂરો આદરભાવ છે, અહોભાવ પણ છે, પણ જાજુ આકર્ષણ નથી. એ હકીકતનું રહસ્ય તે આખા આવા વક્રીભવનની અંદર રહેલું છે. આમ ગાંધી વિચારની ટપાલ જે છે તો તે આજની નવી પેઢીને કેર ઓફ એટલે જૂની પેઢી દ્વારા મળી રહી હોવાને કારણે ઘણા અનર્થો થયા છે. આવા અનર્થો જે છે તે સર્વથા ક્ષમ્ય છે, કારણ કે લોકોના મોઢે અલગ અલગ વાતો થતી હોય, બધાના મોઢે આપણે
એ લોકોને બધી રીતના આપણે કરેક્ટ નહીં કરી શકીએ કે 100 લોકોની 100 વાત. આ એક કહેવત છે કે 100 લોકોની 100 અલગ અલગ વાત હોય તો આપણે બધાને નહીં કરેક્ટ કરી શકીએ. એટલે આપણે ચલાવી લેતા હોય પણ એમાં પછી આપણી જે નેક્સ્ટ જનરેશન છે તેની ઉપર ઇફેક્ટ પડે છે. હવે પછી જોઈએ તો તે છે નવી પેઢીની અકરામણ. ચાણી જોઈને પ્રથમ મુદ્દો આ સિલેક્ટ કર્યો છે કે નવી પેઢીને ના ગમે તેવી બાબતો સિલેક્ટ કરી છે. તો ડોક્ટર ગુણવંત શાહે પુસ્તકની અંદર એક પ્રસંગ વર્ણવ્યો છે કે એમણે એક છોકરીને પૂછ્યું કે શું તમને ગાંધીજી ગમતા હતા? તો એ છોકરે કહ્યું કે હા મને ગમતા હતા, પણ એમના જે સિદ્ધાંતો હતા કે બ્રહ્મચર્ય અને કઠોર આચારધર્મ તે બાબતમાં હું તેમનાથી ઓપોઝિટ છું. કારણ કે એઓ ખૂબ જ શુષ્ક વિચારવાદી હતા અને બ્રહ્મચર્ય પર વધારે વધારે પડતો ભાર આપતા હતા, કઠોર આચરણ રાખતા હતા. અને એ વસ્તુ જોઈએ તો ગાંધીજીએ બ્રહ્મચર્ય અંગે જે લખ્યું છે તો તેનો એક અંશ જોઈએ છે, જેથી આજની પેઢીને એમાંથી કેટલી દૂર ચાલી ગઈ છે તેનો થોડોક ખ્યાલ આવી શકે. તો ગાંધીજીના શબ્દમાં જોઈએ તો કે પતિવ્રતા સ્ત્રી પુરુષને સારું અને પત્નીવ્રત પુરુષે સ્ત્રીને સારું સર્વસ્વ હોમવા તૈયાર થશે, એટલે તેનાથી સર્વવ્યાપી પ્રેમનું પાલન ન જ થઈ શકે. એ સ્પષ્ટ છે, તેનાથી આખી સૃષ્ટિને પોતાની ન જ બનાવી શકાય, કેમ કે તેની પાસે પોતાનું માનેલું એક કુટુંબ મોજુદ છે અથવા તો તૈયાર થઈ રહ્યું છે. તેની જેટલી વૃદ્ધિ તેટલો સર્વવ્યાપી પ્રેમમાં વિક્ષેપ થાય છે. આવું થતું આપણને આખા જગતમાં જોઈ રહ્યા છે, તેથી અહિંસા વ્રતનું પાલન કરનારાથી વિવાહ ન થઈ શકે અને વિવાહની બહારના વિકારનું તો પૂછવું જ શું. તો હવે આપણને સવાલ થાય કે વિવાહ કરી બેઠા છે તેનું શું, તેઓ કઈ રીતે બ્રહ્મચર્યનું પાલન કરે? તો ત્યારે જે વિવાહ કરી બેઠા છે તો તેમના માટે સીધો સરળ રસ્તો ગાંધીજીએ બતાવ્યો છે કે તેમણે પરણેલા થઈને ન પરણેલા જેવું થઈ જવું, કે પતિ પત્ની તરીકેનો સંબંધ પણ રહેવો ભાઈ બહેનનો છે. અને જગતમાં માત્ર જે સ્ત્રી છે તે બહેન છે, માતા છે અને પુત્રી છે, બસ એ વિચાર જ એકદમ ઊંચે લઈ જનાર છે અને બંધનમાંથી મુક્તિ આપનાર થઈ શકે છે. હવે પછીનો મુદ્દો છે કે કઠોર આચરણ. તો કઠોર આચરણ તો તેમાં હું ગાંધીજીના જે એકાદશ વ્રતો જે છે તો તે બતાવીશ. તો એ જોઈ લઈએ. ગાંધીજીના એકાદશ વ્રતો કે તેમાં સત્ય, અહિંસા, ચોરી ન કરવી, અપરિગ્રહ, બ્રહ્મચર્ય, સ્વાવલંબન, અસ્પૃશ્યતા, અભય, સ્વદેશી, ત્યાગ અને સર્વધર્મ સમાનતા, આ જે બધા જે વ્રતો આ જે બધા વ્રતો છે તો તે એમના એક રીતના એ જોવા જઈએ તો કઠોર આચારધર્મને લાગતા જ છે કે એમનું આચરણ કઈ રીતનું હતું, કે એમનું જે જીવનનું જે આચરણ જે કઈ રીતનું તેઓ આચાર રાખતા હતા તે આમાંથી ઇન્ડિકેટ કરે છે. અને તમને સૌને જાણીને નવાઈ લાગે કે ગાંધીજીએ બાળપોથી લખી હતી અને બાળપોથીનો પહેલા જ પાના પર એક ખૂબ જ કડવો પાઠ કહી શકાય કે તેમણે લખ્યું હતું કે મણસકે 4 વાગે ઉઠવું જોઈએ. મણસકે 4 વાગે ઉઠવાનો એમનો ઇન્ટેન્સ એ કે 4 વાગ્યાનો સમય જે છે તે બ્રહ્મ મુહૂર્ત છે અને બ્રહ્મ મુહૂર્તની અંદર શરૂ કરેલું કોઈ પણ કાર્ય હોય છે તો તે એક કાર્યની અંદર કોઈ પણ કામ આપણે શરૂ કરીએ તો એમાં આપણને સક્સેસ મળવાની શક્યતા ખૂબ જ વધારે હોય છે. તો એમનો ઇન્ટેન્સ આ હતો, એમણે લખ્યું છે કે 4 વાગે ઉઠવું જોઈએ. પણ અને બીજો જે પાઠ છે તેની અંદર લખ્યું છે કે દાંતણ તો લીમડાની દાળીનું જ કરવું જોઈએ. એકદમ જ ખૂબ જ કડવી વાત કે લીમડાની દાળીનું દાંતણ કરવું જોઈએ. હવે આજની જે જનરેશન જે છે તો તેને લીમડો ઘણી એવી ઘણા એવા વ્યક્તિઓ પણ છે, મારા ઘણા એવા મિત્રો પણ છે કે જેને લીમડાનું ઝાડ કહ્યું એ પણ નહીં ખબર હોય. અને ત્યારે પછી બતાવે કે આ લીમડો છે કે આ લીમડાની દાળી છે તો તેનું દાંતણ કરે, ચાખે જરા ટેસ્ટ કરે એટલે તરત થૂકી કાઢે કે થૂથું આ તો બહુ જ કડવું છે, આ કેવી રીતે આનો દાંતણ કરે. કારણ કે ક્લોઝઅપ ને કોલગેટના જમાનામાં એ એકદમ એનો ટેસ્ટ અલગ લાગે ને ત્યારે પેલું લીમડું એકદમ કડવાશ ભર્યું હોય તો તે પછી કઈ રીતના કરી શકે એવી રીતનું કહ્યું છે. હવે ગાંધીજીના જે કેટલાક આગ્રહો, અભિગ્રહો અને પૂર્વગ્રહો જે છે તે અણગમો વ્યક્ત કરવાના અને જરૂર પડે એવી બાબતોનો અસ્વીકાર કરવાના થતા નથી. નવી પેઢીના હકનો જે હું સ્વીકાર કરું છું અને વળી એ પણ જણાવીશ કે એમ થવું અત્યંત જરૂરી છે કે જનરેશન બદલાય છે તો એ હિસાબે વિચાર પણ બદલાવા જોઈએ. અને ગાંધીજી એવું નહીં કહેતા હતા કે હું જે કરું છું, હું જે કહેવા કહું છું, જે કરવા માટે કહું છું તો તે કરો એટલે કરો, એ પછીનું આગાડી આપણે ચર્ચા કરીશું. પણ નવી પેઢીને ગમી જાય તેવી બાબતો હવે જોઈશું. તો નવી પેઢીને ગમી જાય એવી 3 બાબતો મેં આમાં સિલેક્ટ
કરે છે કે આચાર અને વિચાર અંગેની એકતા, બીજું છે નિરપવાદ પારદર્શિતા અને ત્રીજું છે સત્યાગ્રહથી રસાયેલી ક્રાંતિકારી જીવનશૈલી. તો આજની આજે થોડી ડિટેલમાં હું આ બાબતો જણાવીશ. તો આજની પેઢીનું એક જાણીતું લક્ષણ છે કે દુર્ગુણોને ચલાવી લેવા તૈયાર છે પરંતુ દંભને ચલાવી લેવા તૈયાર નથી. કોઈ માણસની અંદર ખોટી આદત હશે ચલાવી લેશે, પણ ખબર પડશે કે આ માણસ તો જૂઠો છે, સાવ જ જૂઠું બોલે છે કે આ તો એકદમ જ ફેંક્યા કરે છે. આપણે એમ થાય કે આ માણસની અમુક કુટેવ છે, પણ પછી જયારે ખબર પડે કે આ માણસ તો સાવ જ ખોટું બોલે છે, એની કોઈ વાતમાં કોઈ તથ્ય જ નથી હોતું, આમ કાયમ જ ફેંક્યા જ કરે છે, સાવ જ ફાલતું માણસ છે એમ વિચારી લઈએ, તો ત્યારે પછી એવું આપણને એવા માણસ જોડે વાત કરવાનું મન પણ નહીં થાય કે આ જૂઠો માણસ છે, એની સાથે કઈ રીતના વાતચીત કરી શકીએ. તો ગાંધીજી જે હતા તો તેમણે એવું કહ્યું હતું કે મારું જીવન એ જ મારો સંદેશ છે. તો કઈ રીતે, તો એમણે કહ્યું હતું કે મારું જીવન એ મારો સંદેશ, તો કઈ રીતે જોઈએ તો એ જે કરતા હતા, જે બોલતા હતા તે જ કરતા હતા, અને જે કરતા હતા તે જ આચરણમાં મૂકતા હતા, કે મન કર્મ વચનમાં એકતા, જે બોલે તે કહે અને જે કહે તે જ કરે. અને ત્યારબાદ આપણે જોઈએ તો હવે આચાર્ય કૃપલાની જો દ્વારા કહેવાયેલો એક પ્રસંગ હું અહીં રજૂ કરીશ. તો એક અમેરિકન રમણી ખરીદી માટે બજારમાં ગઈ અને ત્યાં એણે થોડી ખરીદી કરી એક ડિપાર્ટમેન્ટલ સ્ટોરની અંદર, અને ખરીદી કરતા કરતા એણે કાપડ જોયું અને કાપડ એણે ખરીદ્યું. ત્યારબાદ એણે એક દુકાનમાં કામ કરતા બીજા માણસને પૂછ્યું કે કાપડ માટે બીજી કઈ દુકાન સારી કહેવાય, તો એ માણસે એને કહ્યું કે આ દુકાન સારી કહેવાય, એટલે પછી પેલી પૈસા ચૂકવીને પછી બીજી દુકાને જતી રહી. અને ત્યાં આગળ એ શોપિંગ કરતી હતી તો ત્યારે એણે જોયું કે સેમ કાપડ, સેમ જ બધું હતું, સેમ જ ટેક્સચર, સેમ ક્વોલિટી. તો તેણે ભાવ પૂછ્યો કે આની પ્રાઇસ શું છે, તો ત્યારે ખબર પડી કે આનો ભાવ તો મારી પાસે આગલી દુકાનવાળાએ ખૂબ જ વધારે લઈ લીધું છે. અને તેણે વિચાર્યું કે ચાલ કંઈને છોડ હશે, અને પછી બધું કામ પતાવીને જ્યારે પૈસા ચૂકવા માટે તૈયાર થયું તો ત્યારે એને ખબર પડી કે એનું પર્સ ગાયબ છે. હવે એ વિચાર કરતી બેઠી હતી કે હવે હું શું કરું, કે પૈસા તો પર્સ ગાયબ થઈ ગયું, પર્સ ક્યાં ખોવાઈ ગયો હશે, હજુ વિચાર કરતી બેઠી જ હશે. એટલે તરત જ પેલી જે આગલી દુકાનેથી એણે ખરીદી કરી હતી તો એ દુકાનનો કર્મચારી એની પાસે દોડતો દોડતો આવ્યો અને પર્સ એને આપીને ઉભો રહ્યો. તો ત્યારે એ યુવતીથી રહેવાયું નહીં અને એણે એને સીધું પૂછી લીધું કે વોટ કાઇન્ડ ઓફ મોરાલિટી યુ પીપલ હેવ, કે એક બાજુ તમે કાપડના વધારે પડતા કિંમતના પૈસા લો છો, વધારે પડતી કિંમત તમે વસૂલો છો, અને બીજી બાજુ તમે પર્સ ત્યાં હું ભૂલી ગઈ છું તો તે પાછું પણ વાળવા આપો છો. તો કર્મચારીએ ખૂબ જ સરસ જવાબ આપ્યો કે મેડમ, ધેટ વોઝ માય કોમર્શિયલ મોરાલિટી એન્ડ ધીસ ઇઝ માય સોશિયલ મોરાલિટી. માણસે નીતિના પણ ભાગ પાડ્યા છે, પણ ગાંધીજી એવું નહીં કર્યું હતું, એમણે કોઈ દિવસ નીતિના ભાગ પાડ્યા નહીં હતા. હવે પુસ્તકની અંદર એક ખૂબ સરસ એક્ઝામ્પલ આપ્યું છે કે સપોઝ કે જો કોઈ તમને શુદ્ધ ગ્રામોદ્યોગી ઝેર આપે તો એ ઝેર બની નથી જતું, કે તમને એવું પણ નહીં કે કોઈ ડોક્ટર તમને ઇન્જેક્શનની અણીથી તમને મારવાનો પ્રયત્ન કરે અથવા તો તમારું મર્ડર કરી નાખે તો એ કંઈ મેડિકલ મર્ડર નથી ગણાતું, બરાબર. અને કાલ ઉઠીને જો ખાદી ભંડાર એક્ઝામ્પલ આપ્યું છે કે કાલ ઉઠીને જો ખાદી ભંડારની અંદર બંદૂકો વેચવા માંડે તો એ બંદૂકો કંઈ અહિંસક બંદૂક નથી બની જતી. હવે અગાડી વધીએ તો સત્ય શોધકને છાજે તેવી નમ્રતા ગાંધીજી બતાવી શક્યા એ કંઈ જેવી તેવી વાત નથી. આવી જ નમ્રતા સત્યના પ્રયોગોમાં જેવા અનોખા મઠાળા હેતરના પુસ્તકોમાં જોવા મળે છે. તો એમની જે લખાયેલી આત્મકથા જે છે તો તેમના એક ગુદ્યાંશ મને એમાંથી ખૂબ ગમ્યો, તો એ હું રજૂ કરીશ. તો પણ મને મૂળથી જ મારો અભિપ્રાય રહ્યો છે કે જે એકને સારું શક્ય છે તે બધાને સારું શક્ય છે. ખાનગી નથી, એક સેકન્ડ, જે બધા એકના માટે શક્ય છે તે બધાને માટે શક્ય છે, અને મારા જે પ્રયોગો થયા છે તે ખાનગી નથી રહ્યા, અને એ વિશે હું કોઈ પણ પ્રકારની સંપૂર્ણતા આરોપતો જ નથી. મારા લેખોને કોઈ પ્રમાણભૂત ન ગણે એમ હું ઈચ્છું છું, એવી મારી વિનંતી છે. તેમાં દર્શાવેલા પ્રયોગોને દ્રષ્ટાંત રૂપે ગણીને હું સૌ પોતપોતાના પ્રયોગો યથાશક્તિ ને યથામતી કરે એટલી જ મારી ઈચ્છા છે. કહેવા યોગ્ય એક પણ વાત હું છુપાવવાનો નથી. મારા દોષોનું ભાન વાંચનારને હું પૂરેપૂરો કરાવવાની આશા રાખું છું. મારે સત્યના શાસ્ત્રીય પ્રયોગો વર્ણવવા છે. હું કેવો રૂપાળું છું એ વર્ણવવાની તલ માત્ર ઈચ્છા નથી. ભલે મારા જેવા લોકોનો અનેકોનો ક્ષય થાવ, પણ સત્યનો તો જય જ થાવ. અલ્પાત્માને માપવા માટે સત્યનો ગજ કદી ટૂંકો ન બનો. બાપુની આત્મકથામાં પ્રત્યેક પાને આપણને નિરપવાદ પારદર્શિના દર્શન થાય છે. આને જ હું પોતે જેવા હોય તેવા પ્રગટ થઈ જવાની ઉત્કંઠ ચિંતના કહું છું.
આવી સંખ્યા ગાંધીજી પછી બહાર પડેલી બે નવલ બે આત્મકથાઓમાં જોવા મળે છે. તો એક તો છે લોર્ડ બસ્ટર્ડ રનેલની આત્મકથામાં નિર્ભય નિખાલસતા જોવા મળે છે, અને બીજી છે બર્માના ભૂતપૂર્વ વડાપ્રધાન ઉલુની ઉલુ ધ સેટરડે સન મથાળા હેઠળ બહાર પડેલી આત્મકથામાં. આ બાબતમાં ગાંધીજીને પહોંચે એવો આદમી જોડવો મુશ્કેલ છે. તેમની ખૂબી એ હતી કે પોતાની ભૂલને હિમાલય જેવડી ચિતરી શકે અને પોતાની ખૂબીઓને રાઈ જતી. હવે સપોઝ અત્યારની જનરેશનમાં આપણે સૌ બેઠા છે, આપણે સૌ જાણીએ છીએ કે ભલે આપણે પબ્લિકલી એવું નહીં કહીએ પણ અંદરથાને આપણને તો ખબર છે, આપણા અંદરથી આપણે પોતાને ઓળખતા હોઈએ તો આપણી જે ભૂલ થાય તો આપણે પહેલાં શું કરીએ? મોસ્ટલી ઘણા એવું વિચારે કે પોતાની ભૂલ ઢાંકવાનો પ્રયત્ન કરે, એક્સેપ્ટ નહીં કરે. 80% લોકો એવા હશે કે જે પોતાની ભૂલ પહેલા ઢાંકવાનો પ્રયત્ન કરશે, પહેલા ભૂલને જોશે કે ભૂલ કેવી છે, નાની ભૂલ છે, મોટી ભૂલ છે કે કંઈ એની ચાલી જશે, એવી એવી રીતે જોશે અને ત્યાર પછી જોશે કે ભૂલને ક્યાં છુપાવા એવી છે, કે સેટિંગ થાય છે કે નહીં, કે મારી ભૂલ કોઈ બીજાના માથે નાખી દઉં એવું કંઈ છે કે. પણ ગાંધીજીમાં એ વસ્તુ નહીં હતી. એમણે શું કર્યું કે એમની ભૂલ જે હતી તો તે હિમાલય જેવડી બતાવી, કે એમની ભૂલ જે હતી નાની પણ ભૂલ થાય તો તેમને ખૂબ જ મોટી બતાવતા કે મારાથી આવડી ગંભીર ભૂલ થઈ ગઈ, અને પોતાની જે ખૂબી હતી કે એને રાઈ જેવડી કે કંઈ જ નહીં, કે મારી અંદર તો કંઈ નથી, આઈ એમ ઝીરો, બસ એવું એમ બતાવતા કે હું કંઈ જ નથી, હું તો હજુ શીખું છું, એમની ખૂબી એવું બતાવતા જ નહીં પણ ભૂલ જે હોય તો તે એક્સેપ્ટ કરી લે. પોતે જ એમની સેવા કરવાનો દાવો કરે છે તેવા લાખો કરોડો લોકો આગળ પોતાની જાતને અનાવૃત કરવાનો પરાક્રમ એ ગાંધીજીના જીવનનું બીજું અનોખું પરિમાણ છે. એવું નવી પેઢીને સમજાવવાનું મુશ્કેલ નથી. પૂરી અડધી સદી સુધી ગાંધીજીના જીવનનું અવિભાજિત ભારતના જનસામાન્ય માટે એક ખુલ્લી કિતાબ જેવું હતું, એક એવી ખુલ્લી કિતાબ જે કાળક્રમે ભારતનો ઇતિહાસ બની રહી. હવે પછીનો નેક્સ્ટ પોઈન્ટ પર જઈએ કે ક્રાંતિકારી જીવનશૈલી. નવી પેઢીને ફેરવો નવી પેઢીને ચુંબકની માફક આકર્ષી શકે તેવું ગાંધીજીનું એક પાસું હતું સત્યાગ્રહથી રચાયેલી ક્રાંતિકારી જીવનશૈલી. ગાંધીજીએ બતાવેલા ઉપવાસના શાસ્ત્રની આજે જે દશા થઈ છે તેના સંદર્ભમાં આ જવાબ યાદ રાખી મૂકવા જેવો છે કે સંવંત 1976ના માણેકઠારી પૂનમની રાતે ડાકોરમાં 40,000 યાત્રાળુઓ સમક્ષ ગાંધીજીએ કરેલું ભાષણ કોઈ યુવાનના હૃદયમાં સંસ્રુ ઉતરી જાય તેવું છે. અને હું એ ભાષણના કેટલાક શબ્દો રજૂ કરીશ, કેટલીક લાઈનો હું અહીં રજૂ કરીશ. તો હું પ્રસંગ આવે તો સગા દીકરા સામે અસહકાર કરી શકું તેમ સલ્તનત સામે પણ કરું. સલ્તનત બોલતી નથી પણ કરી બતાવે છે. પંજાબમાં તેણે કરી બતાવ્યું છે, હું કૃષ્ણનો પૂજારી તમને સૌને કહું છું, એવી સલ્તનત નિશાળોને તેની અદાલતોને તમે ફેંકી દેજો, તમારા દિલની સરદારી તમે ઈશ્વરને જ સોંપજો, તે વખતે તમારી બેડી છૂટી જશે. અસહકાર એ સોના જેવું શસ્ત્ર છે, દિવ્ય શસ્ત્ર છે. હિન્દુઓને તે શ્રી કૃષ્ણે આપ્યું છે, મુસલમાનો જે છે તેમને પયગંબરે આપ્યું છે, પારસીઓને જંદ અવસ્થામાંથી પ્રાપ્ત થયું છે. અને કે જ્યાં તમે અન્યાય જુઓ કે કોઈ માણસને અન્યાયનો ભોગ બનતા જુઓ તો તમે ચૂપ નહીં રહો, પણ શું કહો કે તે માણસનો જે શોષણ કરે છે તો તેનો ત્યાગ કરો, કે તમને ખબર છે કે આ વ્યક્તિ કે આ સંગઠન જે છે તો તે શોષણ જ કરે છે, તો લડવાનું નથી કે મારામારી નથી કરવાની, હિંસા નથી કરવાની, પણ અહિંસક રીતે કે સીધો સીધો એનો ત્યાગ કરી દો. તુલસીદાસજીએ બહુ મૃદુ ભાષામાં કહ્યું છે કે અસંતથી દૂર ભાગો. અસહકાર એ દ્વેષ છે પણ વેર નથી. અસહકાર જે છે તો તે દ્વેષ છે પણ એ વેર નથી, એટલે દુશ્મની નથી, એ તો ધર્માચરણ છે. અસહકાર એ બાપ દીકરા વચ્ચે યોગ્ય છે, સ્ત્રી પુરુષ વચ્ચે ફરજરૂપ છે અને સગા સગા વચ્ચે કર્તવ્ય છે. અહીં સ્લાઇડની અંદર એક ફોટો મૂક્યો છે, તો રાવણ છે, સીતા માતા છે અને જટાયુ છે. તો જ્યાં અન્યાય જુઓ, જ્યાં શોષણ જુઓ, અત્યાચાર જુઓ, ત્યાં ગાંધીજી એની પૂરી ચેતના અને પૂરી તાકાત સાથે કામે લાગતી. એ વખતે પોતે એકલા શું કરી શકશે એવો વિચાર નહીં કરતા, પણ આને હું જટાયુ પ્રત્યે કહું છું. હવે જટાયુ જે હતા તેણે જોયું કે રાવણ જે છે તે સીતા માતાનું અપહરણ કરીને લઈ જાય છે, તેણે જોયું કે પોતે એકલા છે અને પોતે એમાં એકલા કશું કરી શકવાના નથી, કે કહાં રાવણ અને ક્યાં એ પોતે. તો એણે તો પણ હિંમત નહીં હારી, એણે વિચારી લીધું કે મારા હોવા છતાં હું કેવી રીતે રાવણને સીધા સીધા વગર અડચણ હું સીતાજીને લઈ જવા દઉં, હું વચમાં અડચણ ઊભી કરીશ, ભલે કંઈ નહીં હું ન એને અટકાવી ન શકું પણ હું થોડીક તો એવી અડચણ કરીશ. એમણે એવું નહીં વિચાર્યું કે હું એકલો છું એટલે કંઈ નહીં કરી શકું. આપણે ઘણી વખત એવું વિચારતા હોય કે હું એકલો છું કે હું એકલી છું, આ કામ તો મારાથી નહીં થાય, તો એવું નહીં, પણ પોતે એકલા છે
અને આપણે ઇનફ છે એ વિચારીને પછી અગાડી વધવું, અગાડી સ્ટેપ લેવા, એને જટાય વૃત્તિનું હું ઉદાહરણ આપી શકું. હવે પછીનો નેક્સ્ટ મુદ્દો જોઈએ. એક વિડીયો રજૂ કરીશ. નેક્સ્ટ એક વિડીયો છે કે જોઈ લઈએ. Thank you.
ઓકે આજ વિડીયો લીધા છે સમગ્ર જે પીપીટી બનાવી છે તો એની અંદર મેં ગાંધી મૂવીના થોડાક પાર્ટ્સ એડ કર્યા છે થોડું ક્રિએટિવિટી લાગે કે તમને પણ સારું લાગે સાંભળવા જોતા મને પણ સારું લાગે અને થોડુંક આધુનિક રીતે કે નવી રીતે મારે પ્રેઝન્ટ કરવું હતું અને એ હિસાબે મેં કર્યું છે તો જોઈએ તો આઈએસ ગાંધી હતા આપણે સવાલ થાય કે આઈએસ ગાંધી જે હતા કે જેમને ફર્સ્ટ ક્લાસની ટિકિટ હોવા છતાં પણ ડર્બનથી પ્રિટોરિયા જતી વખતે રસ્તાની અંદર રસ્તાની વચમાં મેરેજ બોલ સ્ટેશને કડકડતી ઠંડીમાં અધી રાત્રે ઉતારી દીધા કે પછી બીજો પણ એક સવાલ થાય કે આઈએસ ગાંધી જે હતા કે જેમને જાજુઓ સાફ કરવા બાબતે કસ્તુરભાઈ વાળો દર્શાવ્યો અને એમની સાથે ઝઘડો થયો અને એમને તરત જ હાથ પકડીને ઘરની બહાર જતા રહેવા માટે કહ્યું તો પછી એ પણ સવાલ થાય કે આઈએસ ગાંધી જે હતા કે જેમણે ચંપારણ ખેડા બારડોલી દાંડી ધારાસરા જેવા સત્યાગ્રહ કરીને ભારતની પ્રજાનું અમીર જીવતું કર્યું હતું તો હા આઈએસ ગાંધીજી હતા કે જેઓ શરૂઆતમાં જીવનની શરૂઆત જ્યારે તેમાં ખૂબ જ ભીકણ હતા પરંતુ અંધારામાં જતા પણ ડરતા હતા આઈએસ ગાંધી હતા કે જેમણે સત્યપૂર્ત જીવન વ્યવહાર દ્વારા પોતાની તાકાત વધારા કરીને છેવટે દુનિયાની સૌથી મોટી સલ્તનતને હિંદ છોડોનું આંદોલન એલાન આપીને ભ્રષ્ટાચારી હતી એમણે બસ સત્ય અને અહિંસા એમના આ બે શસ્ત્રોનો ઉપયોગ કરીને આ દુનિયાની જે મોટી સલ્તનત કહેવાતી તો તેને ઘૂંટણિયા ટેકવા પર મજબૂર કરી દીધી હવે આગળ જોઈએ તો તેમણે રેતીઓ કાઢ્યો તો તેને કાંતણ યજ્ઞનો દરજ્જો આપ્યો જેલમાં જવાની વાત આવી તો તેને જેલ યાત્રા કહી યરવાડા જેલને તેમણે યરવાડા મંદિરનો મોકો આપ્યો જાહેર સભાને કાર્તિક સભા તરીકે દરજ્જો આપ્યો હવે આપણને વિચાર આવે કે આ કઈ રીતે શક્ય છે તો ભારતના જનસામાન્યમાં ઊંડે ઊંડે પડેલા સંસ્કારને સમગ્ર રીતે જાગૃત કરવામાં આ બાબતનો ઉપયોગ એમણે કુશળ વ્યૂહ રચના વિશારદની આધારથી કર્યો છે લગભગ 1800 સુધી એમના દ્વારા વ્યાપક રીતે લોક શિક્ષણનું જે કામ થયું એની ચરમસીમા રૂપે હિંદ છોડોનો નાદ ગુંજતો થયો અને ગાંધીજીનો જે અવાજ હતો તો તે એક સમગ્ર દેશનો અવાજ હતો અને એ અવાજ એ જમાનાની નવી પેઢીએ ઝીલી લીધો હતો કે અત્યારની નવી પેઢી ભલે નહીં પણ એક્સેપ્ટ કરે પણ એ જમાનાની જે નવી પેઢી હતી તો તેણે એક્સેપ્ટ કર્યું અને એ અવાજ ઝીલી લીધો કે એમના એક શબ્દ કહેવા પણ જે પણ જુવાનીઓ જે હતા એ સમયના તે કંઈ પણ કરવા માટે તૈયાર થઈ જતા હતા હવે ગાંધીજીનો સત્યાગ્રહ જે છે તો તે આજની જાગતિક પરિસ્થિતિમાં કેટલો પ્રસ્તુત છે તે આ એક નિવેદન પરથી સમજાઈ જશે કે આજના માણસમાં વ્યાપક રીતે પડેલી બેચેનીના મૂળમાં આજના વિશ્વની વ્યથા જવાબદાર છે અને એમાં પરિવર્તન લાવવું હોય તો માનવ સામે એક જ વસ્તુ ખુલ્લો છે અને તે છે ગાંધીજીએ આપેલો સવિનય કાનૂન પણ શરત એટલી કે મૂળભૂત અધિકારોમાં ખ્યાલ રાખવામાં આવે અને કરોડો લોકોની ભૂખમરામાં ધકેલીને મૃત્યુ ભેગા કરવા નહીં આજની આંતરરાષ્ટ્રીય રાજનીતિ અને અર્થનીતિ જે છે તો તે જે બધી સમસ્યાઓ છે તો તેમાં એ જવાબદાર છે એમ કહી શકાય અને આ જે નિવેદન છે તો તે કોઈ જેવા તેવા વ્યક્તિ નહીં પણ કુલ 53 જેટલા નોબેલ પારિતોષિક વિજેતાઓએ જીનમાંથી પ્રાપ્ત થયેલા સમાચારમાં જણાવ્યું હતું કે એમણે બતાવ્યું હતું કે ઝડપથી બદલાતી દુનિયાની પરિસ્થિતિ જોઈને એમણે આ નિવેદન આપ્યું હતું હવે આપણે સૌ જાણીએ છીએ કે ગાંધીજી વાણિયા હતા અને તેમનામાં વૈષ્ણવને છાજે તેવી એક ચતુરાઈ પણ હતી આ ચતુરાઈમાં પોતે ક્યારેય કોઈને ઉપર ઉપયોગ નહીં કર્યો કે કોઈને નીચા પાડવામાં કે પોતે સામેવાળા કરતા વધુ હોશિયાર છે વધુ સારા છે તે દેખાડવા માટે તેમણે કોઈ દિવસ આ એમની આ જે ખૂબી હતી તેમનો એનો ઉપયોગ નહીં કર્યો પણ તેમની અંદર જે એમનો વિરોધ જે હતો તો તે ગાંભીર્યની છાંટવાળો રહેતો અને એમનું ગાંભીર્ય જે હતું તે વિરોધની છાંટવાળો રહેતો અને એમની જે આ ચતુરાઈ જે હતી તો તે દુશ્મનો માટે પણ આકર્ષણ બની રહી હતી કે દુશ્મનો પણ વિચારતા કે હવે આ શું કરશે કે હવે આ કઈ રીતનું કામ કરશે કે સત્યાગ્રહ એને શરૂ કર્યો છે તો શું કરશે કે કઈ રીતનું હશે સામેવાળાને વિચારવા પણ મજબૂર કરી દીધી પણ દુઃખની જે વાત છે કે આજની પેઢી પાસે ગાંધીજી જેવા હતા તેવા પહોંચી શક્યા નથી અને અગાડી કહ્યું તેમ તેમના સુધી તો ફક્ત અકરીભૂત ગાંધીજી જ પહોંચી શક્યા છે અને ગાંધીજીની વાતો એમના અનુયાયીઓ દ્વારા ગાંધીજીની વાતો યુવાનો સુધી ક્યારે પ્રદૂષિત થઈને પહોંચી છે એવું જ નહીં પણ નવી પેઢી તો ક્યારેક એવા લોકો દ્વારા પણ ગાંધીજીને પામતી રહી છે જેમણે પૂરી પ્રમાણિકતાથી સ્વરાજ્ય મળ્યું ત્યાં સુધી ગાંધીજીને સાથ આપ્યો હતો અને પછી એટલી જ પ્રમાણિકતાથી ગાંધીજી સાથેનો છેડો ખાનગીમાં ફાડી નાખ્યો ટીકાકારો જે હતા તેમણે ગાંધીજીને જુલમાણી ગણીને આ લેખ્યા
અને પ્રશંસકો જે હતા તેમણે પાકો કરીને ફરતા મૂકી દીધા. વળી એમના પ્રમાણિક અનુયાયીઓ જે હતા તેમણે અસલ ગાંધી વિચારમાં જરા જેટલું પણ પરિમાર્જન નહીં કરવાની જડતા બતાવીને પણ એમને અન્યાય કર્યો છે. હવે નેક્સ્ટ મુદ્દો છે કે પુસ્તકનું બીજું પ્રકરણ છે ખુલ્લા મનના સત્ય શોધો. તો ખૂબ જ સરસ પ્રકરણ છે અને એ અગાડી વધી એમાં બને તેટલું કાકસ્થ્ય જાળવીને ગાંધીજી વિશે થોડીક વાત કરીશ કે ગાંધીજીની કટુમાં કટુ આલોચના કરવાનો આપણને અધિકાર છે, પણ શરત એટલી કે આપણું મન એમના જેટલું ખુલ્લું હોવું જોઈએ. અને મને લાગે ત્યાં સુધી એમની આલોચના કરવાને બહાને પણ જો નવી પેઢી ગાંધીજીના સીધા પરિચયમાં આવે તો અથવા તો આવવા પામે તો એમણે કરેલા મૌલિક પ્રદાનથી પ્રભાવિત થયા વિના ન જ રહે. ગાંધીજી અત્યંત ખુલ્લા મનના સત્ય શોધક હતા. એ વાતનું પ્રતિપાદન કરતા પહેલા હું ભારપૂર્વક એક વાત કહેવા ઈચ્છું છું કે જેવા હતા તેવા સમાજ સમક્ષ પ્રગટ થઈ જવાનું ઘણીવાર મહાત્માઓ માટે પણ અઘરું થઈ જાય છે. અને મહાત્મા ગાંધીજી આ બાબતમાં ખૂબ જ સ્પષ્ટ હતા કે તેઓ જેવા હતા તેવા જ લોકો સમક્ષ પ્રગટ થઈ જતા. મેં અગાડી કહ્યું તે પ્રમાણે જ કે મન કર્મ વચનમાં એવું કહે જે મનમાં હોય તે બોલે, જે બોલે એ જ કરે. હવે પોતાની આત્મકથાને સત્યના પ્રયોગો કહેવાનું ગાંધીજી માટે સર્વથા ઉચિત હતું. સત્ય શોધકને છાજે એવું ખુલ્લું મન અને હૃદય એમની પાસે હતું. તેની પ્રતિતિ તેમની આત્મકથાની પ્રસ્તાવનામાં જોવા મળે છે. અને એમણે જે પ્રસ્તાવનામાં તોડી તોડીને પ્રયોજેલા જે શબ્દો હતા તો તે આપણે બધા જાણીએ છીએ કે આ જે બધા શબ્દો જે છે તો તે જેનું મન આકાશ જેવું ખુલ્લું ન હોય તે વ્યક્તિ આવા શબ્દોનો પ્રયોગ કરી શકે ખરો કે એકદમ જ મુક્ત મને એમણે કહ્યું છે. એની અંદર કે આપણે કદાચ આવું ના પણ કરી શકીએ કે આપણા જેવા નોર્મલ માણસ માટે કદાચ શક્ય ન પણ બની શકે એકદમ ખુલીને એ કરવું. કદાચ આપણે છેલ્લા 24 કલાકની અંદર કે આપણે શું વિચાર્યું છે આપણે શું શું કર્યું તે આપણે આપણા નજીકના નિકટના વ્યક્તિને પણ આપણે કદાચ ન પણ કહી શકીએ કે બધું એક્ઝેક્ટ એ ટુ ઝેડ બધી ઝેરોક્સ આપણે ત્યાં નહીં કહી શકીએ. પણ ગાંધીજી જે હતા તો તેમણે એ કરતા હતા કે જે પણ હોય તે કહી દેતા બરાબર. હવે બીજો એક મુદ્દો છે ગાંધીજી અને ઝીણા એક વિડીયો જોઈ લઈએ. ગાંધીજી જે પ્રેમથી ના કેળાવી દે છે કે નહીં કે એમને ગાડીમાં નથી આવતું ઝીણા જે છે તો તેમના માટે એમને લેવા માટે ગાડી મોકલાવે છે. પણ ત્યારે ગાંધીજી કહે છે કે હું ચાલીને આવી જઈશ. આ પણ તેમની એક ખૂબી હતી. હવે જોઈએ તો ગાંધીજી ખૂબ જ આદરપૂર્વક ઝીણાને કાયદે આઝમ કહીને કહેતા બોલાવતા. અને અવિભાજ્ય ભારતના જે મુસલમાનોને નામે જે અગમ ખેલ થયા છે તો તેમાં એ ખેલનાર પણ હતું તે આપણને સૌને ખબર છે કે શ્રી ઝીણા હતા. તો તેમણે ઉર્દુમાં માત્ર અચ્છા હે એટલું જ બોલી શકતા હતા. અને ઝીણા સાહેબ કરતા ગાંધીજીને કુરાનનો વધારે અભ્યાસ હતો અને એમણે પોતાની પ્રાર્થનામાં પણ એને સ્થાન આપ્યું હતું એ જાણીતી વાત છે. અને થોડો ક્વેશ્ચન કરીને અહીં એક પ્રસંગ રજૂ કરીશ કે એકવાર સર તેજ બહાદુર સપુર અને મોહમ્મદ અલી ઝીણા હૈદરાબાદની હાઈકોર્ટની અંદર એક કેસ લડી રહ્યા હતા. અને તે સમયે એક કુરાનનું અવતરણ ટાંકવામાં આવ્યું કેસની અંદર. તો કોર્ટે એ અવતરણને અનુવાદ કરવાનું કામ શ્રી ઝીણાને સોંપ્યું. તો ઝીણા એ અનુવાદ નહીં કરી શક્યા, પરંતુ સર શ્રી તેજ બહાદુર સપુર જે હતા તો તેમણે એનો અનુવાદ કરી બતાવ્યો. અને તેમણે આ રીતનું અનુવાદ કર્યું અને કામ ચલાવ્યું. બીજે દિવસે સ્થાનિક જે છાપાઓ હતા તેની અંદર આ પ્રસંગ છપાયો અને એનું મથાળું કંઈક આ રીતનું હતું કે મૌલાના સર તેજ બહાદુર સપુર પંડિત મોહમ્મદ અલી ઝીણા માટે કુરાનનો અનુવાદ કરે છે. હવે આજની નવી પેઢીને ગાંધીજીને મહાત્મા માનવા માટે તૈયાર છે, પરંતુ તેઓ ખુલ્લું મન ધરાવતા હતા એ હકીકત એ લોકો સુધી પહોંચવા પામી હોય તો
તેવું જણાતું નથી. આવું માનનારા યુવાનો માટે ગાંધીજીના શબ્દમાં તેમને એક કેફિયત રજૂ કરું છું, જેથી તેમને જરૂર પોતાની ભૂલ સમજાય. મારા લખાણોના ઉદ્યમી અભ્યાસીઓને તેમજ એમાં રસ લેનાર બીજાઓને કહેવા ઈચ્છું છું કે મને સર્વકારે એક રૂપ જ દેખાવાની કશી પરવા નથી. સત્યની મારી શોધમાં મેં ઘણા વિચારોનો ત્યાગ કર્યો છે અને ઘણી નવી વસ્તુઓ શીખ્યો છું. ઉંમરમાં હું ભલે વૃદ્ધ થયો હું, પણ મારો એક આંતરિક વિકાસ થતો અટક્યો નથી, અથવા દેહ પડ્યા પછી મારો વિકાસ અટકી જશે એવું મને લાગતું નથી. મને ફક્ત એક જ વસ્તુની પડી છે અને તે છે પ્રતિક્ષણ સત્યનારાયણની વાણીને અનુસરવાની મારી તત્પરતા છે. અને તેથી કોઈને મારા બે લખાણોનો વિરોધ જેવો જાણે તો ત્યારે હું તેમને મારા દાહપણ વિશે શ્રદ્ધા હોય તો એક જ વિષયના બે લખાણોમાંથી પાછલાને પ્રમાણભૂત માનવાની ભલામણ કરી શકીશ. એટલે એમણે એવું કહ્યું છે કે એ કોઈ દિવસ એમને એવું નથી વિચાર્યું કે પોતે વૃદ્ધ થયા છે કે હવે તો આટલી ઉંમર થઈ ગઈ હવે હું કંઈ નહીં કરી શકું. એમણે કહ્યું કે ભલે હું વૃદ્ધ થયો છું પણ હું નવું નવું શીખવા મને કંઈ વાંધો નથી. હવે લેખકના શબ્દમાં જોઈએ તો ગાંધીજીના એક સસરા તરીકે પુત્રવધુ ઉપર કેવા, પુત્ર અને પુત્રવધુની ઉપર કેવા મનોવલણ હતા કે કેવો એમનો વ્યવહાર હતો તે જોઈએ. તો લેખક જ્યારે શ્રીમદ નારાયણ અગ્રવાલજીના સેવાગ્રામમાં ગયા હતા, શિક્ષણ અંગેનો સેમિનાર ગોઠવ્યો હતો એમની અંદર ગયા હતા, તો ત્યારે એમાં ભાગ લેવા ગયા તો ત્યાં એમને સ્વર્ગસ્થ રામદાસના પત્ની નિર્મળા બહેનને ખાસ સમય લઈને મળ્યા અને ત્યારે કેટલીક વાતો કહી. તો તે પુસ્તકની અંદર ખૂબ જ સંક્ષિપ્તમાં જણાવી છે. તો એમને પૂછ્યું હતું કે પુત્ર પુત્ર વધુ બ્રહ્મચર્ય અંગેનો કેવો પ્રભાવ હતો. તો તેમણે કહ્યું હતું નિર્મળા બહેને કે અમે બંને જયારે કરણવાનો પ્રસ્તાવ લઈને બાપુને મળ્યા ત્યારે અમે 5 વર્ષ સુધી બ્રહ્મચર્ય પાળવાની વાત મૂકી અને તે મંજૂર રાખી અને લગ્ન થયા. 2-2.5 વર્ષ થયા હશે અને હું બાપુ પાસે ગઈ. એમને અમારી મુશ્કેલી જણાવી. બાપુએ અમને છૂટ આપી અને આગ્રહ પડતો મૂક્યો. સેવાગ્રામમાં મળસ કે 4 વાગે પ્રાર્થના થાય હું નિયમિત એમાં જતી, પણ પછી કેવું થાય કે સવારે 4 વાગે ઉઠે પછી આખો દિવસ શરીર ખૂબ જ ફૂટે. થોડાક દિવસ તો સંકોચવશ ના બોલી, પણ પછી એક દિવસ બાપુ પાસે જઈને વાત જણાય. બાપુએ તરત જ સવારની પ્રાર્થનામાંથી મુક્તિ આપી. આવડા મહાન માણસ હતા છતાંય અમારા પર કોઈ દિવસ કોઈ વિચાર ઠોકી બેસાડ્યો હોય તેવું મને યાદ નથી. હવે આ જે પ્રસંગ વાંચ્યો તો એ પહેલા મને કેવું હતું કે ગાંધીજીનું જે વલણ હતું તે એકદમ જ જળપૂર્વક હતું કે કેને તે કરવાનું છે. એમણે કીધું કે 4 વાગે ઉઠીને પ્રાર્થના સભામાં આવો તો પ્રાર્થના સભામાં બધા પહોંચી જવાનું, કે બ્રહ્મચર્ય પાળો તો બ્રહ્મચર્ય પાળો, પછી માંસાહારનો ત્યાગ કરો મદિરાનો ત્યાગ કરો તો એ કરી દેવાનું. પણ સપોઝ કોઈનાથી નથી થતું તો એમને ફોર્સ નહીં કરતા હતા કે જળતા નહીં, પણ કરતા કરો કે ભલે તમને જયારે લાગે, તમને જયારે ફ્યુચરમાં લાગે કે તમે આ કરી શકો છો, તમે આ કરવાની કેપેબલ કરી શકો છો તો ત્યારે તમે કરશો, ત્યારે નથી થતું ઇટ્સ ઓકે, પણ તમે ટ્રાય કરો અને ટ્રાય કરતા કરતા ધીમે ધીમે તમે એને મળશો. હવે પોતાને પ્રાપ્ત થયેલા સત્યને માટે માણસ જયારે આખરી માની લઈને જળતાપૂર્વક વળગી રહ્યો ત્યારે એના પ્રત્યે આસપાસના લોકોને અણગમો પેદા થઈ જાય કે આ માણસ તો સાવ જ જતી છે. આપણને એવો અણગમો આવી જાય કે આ તો એની વાત, આ તો એનો જ પપ્પો ખરો કરે. અને પોસિબલી આપણે એવા વ્યક્તિઓ સાથે વાત કરવાનું પણ ટાળીએ કે આ તો એની વાત જ, એની સાથે વાત કરવાનું બેકાર છે કે એ તો એની વાતમાંથી ઉપર જ નથી આવતો કે એ પોતાની જ વાત નીકળે છે. તો ત્યારે યુવાનો જે છે તેઓ આવા જળ માણસથી બસ દૂર જ ભાગતા હોય કે આવા માણસ પાસે જવું જ નથી. અને ભારતના ઇતિહાસમાં યુવાનોને આટલી મોટી સંખ્યામાં આકર્ષીને એમની પાસે ધાર્યું કામ લેનારો કોઈ નેતા પાક્યો હોય એવું જોવા મળતું નથી. એમની હાંફળ કરતા દેશમાં લાખો યુવાનો જેલમાં ગયા અને દેશને ખાતર કોઈ પણ બલિદાન આપવા માટે તૈયાર થઈ ગયા કે હા આ એ જ ગાંધીજી હતા કે જે દળતાપૂર્વક કહેતા કે પોતાના જે સત્યને પ્રાપ્ત થઈ કે એમને જે સાચું લાગ્યું હોય કહેતા. અને એમના ઇશારે ઘણા લોકો યુવાન, ઘણા જે યુવાનો હતા એ જેલમાં ગયા અને ઘણું બધું કર્યું. તો સ્વરાજ્ય પછીના જે 7 દાયકા વિતી ચૂક્યા છે અત્યારે, તો ત્યાર પછી પણ આજે એવી સ્થિતિ છે કે યુવાનો આજે આ વાત માનવા માટે તૈયાર નથી. ગાંધીજીની કંઠી માટેને રાષ્ટ્રીય લડતના દિવસમાં યુવાને કેવી રીતના રમણે ચડી હતી તેની ઝલક નીચેની પંક્તિઓમાં આપણે જોઈએ. તો 2 પંક્તિઓ છે, 2 જાણીતા આપણા કવિઓ છે, આપણા બધાના ફેવરેટ કવિઓ, કે પહેલા છે ચંદ્રવલન મહેતા. સ્વતંત્રતા સ્વતંત્રતા મચી રહો એક જ હું, મૃત્યુની મજા મીઠાશ ભોગવીશ હું અને. અને બીજી છે આપણા સૌના પ્રિય એવા ઝવેરચંદ મેઘાણીની કવિતા. મને આ પંક્તિઓ મને ખૂબ જ ગમી કે નથી જાણ્યું અમારે પંથશી આફત પડી છે, ખબર છે એટલી કે માતની હાંફળ પડી છે,
જીવે માં માવડી એ કાજ મરવાની ઘડી છે, વિકરશી જ્યાં લગી તારી અમર પર આખડી છે. હવે સત્ય આપણે નેક્સ્ટ પોઈન્ટ પર જઈએ તો જડતા નહીં ગળતા એવો પોઈન્ટ લખ્યો છે. સત્ય શોધકને પક્ષે દડતા જરૂરી ખરે, પણ જડતા તો સત્યને નુકસાન જ પહોંચાડે. સત્ય શોધકને હાર મંજૂર, પણ અસત્ય દ્વારા મળતો વિજય ના મંજૂર. એ પ્રસંગ ટાંકીને હું અહીંયા વાતની પુષ્ટિ કરીશ. તો એ વિડીયોમાં આપણે પ્રસંગ જોઈએ. હવે આપણે આ પ્રસંગે જોયો કે રીતેશભાઈ હમણાં થોડીક વાર પહેલા સમજાવ્યો કે લડાઈ એકદમ ચોરી ચોરાની અંદર જે સત્યાગ્રહ શરૂ થયેલો હતો, પણ તેને અહિંસક સ્વરૂપ પકડી લીધું. અને એવું હતું કે આને કારણે જીત આપણને આપણા દેશનું શાસન ખૂબ જ ઓછા સમયની અંદર મળી શકે એમ હતું. પણ એમણે કેવું કર્યું કે ભલે મળેથી મળે, પણ સત્યાગ્રહની રીતે જ મળે કે એમાં અહિંસા ન હોય. એમણે એવું મેં વિચાર્યું કે આપણા લોકોને પહેલા એમણે માર્યા અને આવું થયું. એમણે વિચાર્યું કે સામે જે પોલીસ વાળાને જે મારી નાખ્યા છે, જે સળગાવી નાખવામાં આવ્યા છે, તો તેમની વિધવાઓને એમણે વિચાર કર્યો કે એમના જે ફેમિલીને એમણે વિચાર કર્યો અને આંદોલનને એમણે પાછું ખેંચી લીધું કે અહિંસક રીતે નહીં, પરંતુ એટલે હિંસક રીતે નહીં, પણ અહિંસક રીતે તેમણે આંદોલન ચલાવવાનું કહ્યું. પણ તે પોસિબલ નહીં હતું એ સમયે, તો એ રીતનું એમણે કર્યું. હવે ક્યારેક માણસની વિચાર નિષ્ઠા પણ પોતાના અહંકારને પોષનારી કે પછી દખલો દેનારી બની રહેતી હોય છે. ગાંધીજીની વિચાર નિષ્ઠાનું વગેરે સત્યની ઉપાસનાના મૂળભૂત જીવન જે સુધી પહોંચનારો હોય, વિચાર નિષ્ઠા પણ નમ્રતા અને ખુલ્લાપણામાં પરિમાણ થતી જોવા મળે છે. ભલભલા માણસોને ખોદેલી કોરી જગ્યામાં તેઓ કાગળ લખીને મોકલતા કે ફૂલસ્કેપ પેજ મળ્યું છે આટલું, તો તેની અંદર અડધું જ લખાયું છે તો પછી એ ફાડી નાખે અને પછી એનો રીયુઝ કરે અને એમાં પછી કાગળ લખીને મોકલાવે. પછી એને જો કે સામેવાળો માણસ કેટલા મોટા હોદ્દા પર બેઠો છે, કોણ છે એ નહીં વિચારે, પણ
લખીને મોકલી ગઈ, બસ કાગળ વચવો જોઈએ. અને એમણે ગાંધીજીનો એક પ્રસંગ છે કે કાકા સાહેબની પુત્ર હતું ચંદન, તો તેમની માંગણી અંગે એમણે લાંબો કાળ લખ્યો અને ખૂબ જ પાના ભરી ભરીને એમાં કે શું કાળજી રાખવી, શું તકેદારી રાખવી એ બધું એમણે ડિટેલમાં લખીને મોકલ્યું. અને એ જમાના એમણે 1200 રૂપિયા ખર્ચેલા. અને ત્યારે છે તે એમણે એવું નહીં વિચાર્યું, આપણને વિચાર આવે કે આવું કેવું કે કોઈની માંગણી અંગે એકદમ જ આટલો લાંબો કાળ લખીને મોકલાવ્યો. અને અગાડી જણાવ્યું કે કાકા પેપર જો હોય તો તેનો યુઝ કરી દે કે નાની અમથી જગ્યામાં પણ લખીને મોકલાવી દે. હવે મનોવૈજ્ઞાનિકની દ્રષ્ટિએ ગાંધીજીનો શું વિચાર છે? તો હું મનોવિજ્ઞાનની વિદ્યાર્થી છું, આપ સૌ જાણો છો, ઇન્ટ્રોડક્શનમાં આપણે જણાવ્યું છે. તો એરિક એરિક્સને ગાંધી સ્મૃત નામનું ગાંધીજીનું મનોવિશ્લેષણ કરતું એક પુસ્તક લખ્યું છે, જેમાં તેમણે ગાંધીજીના વ્યક્તિત્વને જીસસના વ્યક્તિત્વ સાથે સંકળાયો છે. છતાંય માને છે કે ગાંધીજીની સિદ્ધિ જે છે તે અદ્ભુત અને અપૂર્વ છે. વિચાર અને આચારમાં સત્ય અને અહિંસાના આદર્શને તેઓ પહોંચી ન શકે એમ જણાવી કસ્તુરબા પુત્રો અને ખાસ કરીને હરિલાલ સાથેના સંબંધોમાં રહેલી સૂક્ષ્મ હિંસા વ્યક્ત કરતી હતી એવું મંતવ્ય રજૂ કરે છે. અને દૈનિક દમનમાંથી એમની કઠોરતા જતી જન્મી હતી એવું પણ એરિક્સન માને છે. એરિક્સન એક સંસ્કૃત સવાલ ઉભો કરે છે કે ગાંધીવાદીઓ જેને માટે સત્યાગ્રહ રાખે છે તે સ્થૂળ બ્રહ્મચર્ય સત્યાગ્રહ સાથે ખરેખર આવશ્યક છે? અહીં સ્થૂળ બ્રહ્મચર્ય એ શબ્દો ખાસ નોંધવા જેવા છે. હવે મનોવિજ્ઞાનના એક અદના વિદ્યાર્થી તરીકે મને એરિક્સનના વિશ્લેષણમાં ઘણું તથ્ય લાગ્યું એમ હું કબૂલ કરવા ઈચ્છું છું. અને આટલું કહીને ઝડપથી એ પણ ઉમેરવા માંગુ કે પોતાની અહિંસા સંપૂર્ણ નથી એવું ગાંધીજીએ પોતે સ્વીકાર્યું હતું. તેઓને અવતાર ગણીએ તો એક વાત યાદ રાખવી પડે કે અનાસક્તિ યોગની પ્રસ્તાવના એમણે અવતાર એટલે શરીરધારી પુરુષ વિશેષ એવું અર્થઘટન આપ્યું છે. અને તેઓને અવતાર ગણતી વખતે પણ તેઓ માણસ હતા તે ભૂલવું ન જોઈએ, આટલું સ્વીકારીએ તો જ એમણે કરેલી ભૂલો અને માનવ સહજ મર્યાદાઓનું સ્વસ્થ મૂલ્યાંકન થઈ શકે. કે આપણે ઘણા એવું વિચારીએ કે ગાંધીજી તો ભગવાન હતા, આપણા દેશના અંગ્રેજોના હાથમાંથી એમણે છોડાવ્યું, પણ ભગવાન કઈ રીતે કે એમણે શરીર રીતે જન્મ લીધો છે અને એક માનવની રીતે જન્મ્યા છે બરાબર, તો માણસથી ભૂલ થાય જ એ સમજવાનું. પણ ઘણી વખત આ સમજતા નથી ઘણા વ્યક્તિઓ કે અમુક ભૂલ થઈ છે, એમણે સ્વીકારી પણ છે કે એમનાથી ભૂલ થઈ છે, તો પણ એ આપણે સમજવું જોઈએ કે માણસ છે તો માણસથી ભૂલ થાય. હવે ગાંધીજી જે બાબત ખુલ્લા મનના સત્ય શોધક હતા અને એમના વિશે વિચારતી વખતે આપણે આપણું મન પણ ખુલ્લું રાખવું પડે, મળતા પણ સત્યનો શોધ એવું કહેનારા આ મહામાનવે વચન પાળીને બતાવ્યું. અને એમની કહેવાતી ભૂલોમાં કેટલી પ્રમાણિકતા ડોકાયા કરે છે, આપણા કહેવાતો સદગુણોમાં આટલી પ્રમાણિકતામાં જડે ખરે. અને જો એ કે રોજબરોજના જીવનમાં સત્યની સાધના એ પણ એમને માટે તો પરમ સત્યની એટલે કે પરમેશ્વરની રામની પ્રાપ્તિ માટેની જ યાત્રા હતી, કે જે કંઈ કરવાનું હતું તે પ્રભુ પ્રિયર્થે જ કરવાનું હતું અને પ્રભુને પામવા માટે જ કરવાનું હતું. એક વિડીયો જોઈએ. વોટસનની રિવોલ્વરમાંથી જ્યારે ગોળી છૂટી તો ત્યારે જમીન પર ઢળી પડી અને ઢળતા પહેલા એમના શબ્દો હતા હે રામ બરાબર. તો એમણે પોતે જેને શ્વાસોશ્વાસના સ્વામી ગણ્યા હતા તેવા પરમ સત્ય સાથે તેઓ એકરૂપ થઈ ગયા એ આ માનવ ઇતિહાસની એક તીર્થ ક્ષણ છે. અને 4-5 હજાર વર્ષો પહેલા એક મોહન યમુના કિનારે જન્મ્યો અને કાઠિયાવાડમાં જઈને પહોંચ્યો, અને સદીઓ પછી બીજો મોહન કાઠિયાવાડમાં જન્મ્યો અને યમુના કિનારે જઈને પહોંચ્યો. એક મોહને માખણ લૂંટ્યું જ્યારે બીજાએ મીઠું લૂંટ્યું, એક મોહને સુદર્શન ચક્ર ચલાવ્યું બીજાએ અરવાળા ચક્ર ચલાવ્યું, એક મોહન પીતાંબર ધારી એક મોહન શ્વેતાંબર ધારી. અને એક બીજું એ કે બંને યાદવા સ્થળીનો જ ભોગ બન્યા. હવે ત્રીજો પ્રકરણ છે કે સદીઓને સત્કારે ગાંધી. તો આ પ્રકરણના 3 મુદ્દાઓની છણાવટ કરવામાં આવી છે. તો મહાત્મા અને મોહમ્મદ અલીજીના, બીજો છે માર્ક્સવાદી અને ગાંધીવાદી, અને 21મી સદીમાં ગાંધી વિચાર.
તો મહાત્મા અને મોહમ્મદઅલી ઝીણા, તો મોહમ્મદઅલી ઝીણાનો જયારે પણ ઉલ્લેખ થાય ત્યારે આપણને વિચાર આવે કે પાકિસ્તાન, આપણા મનમાં પાકિસ્તાન શબ્દ આવે. પણ પાકિસ્તાન, અલગ પાકિસ્તાનની જે વાત હતી તો તે ખરેખર મોહમ્મદઅલી ઝીણાના આઈડિયા હતો જ નહીં. એમને આ આઈડિયા છે તો તે સન 1943માં કેમ્બ્રિજમાં અભ્યાસ કરતા ચૌધરી રહેમત અલીએ વિચાર આવ્યો હતો. એમણે પ્રથમ વખત પાકિસ્તાન શબ્દ કહ્યો છે. તેમાં પંજાબ જે છે, આ જે વાત છે તો તે આઝાદી પહેલાંની વાત છે. એટલે એ સમયે એવી માંગણી મૂકી હતી કે ભારતનો અમુક હિસ્સો પાકિસ્તાનની અંદર આવ્યો છે, પણ જે અત્યારે આપણા ભારતની અંદર છે. તો પંજાબ જે છે તો તેમાંથી પી લીધો, અફઘાનિસ્તાનમાંથી એ, કાશ્મીર કે ને ઇન્ડિકેટ કરે છે, કાશ્મીર ભલે અત્યારે ઇન્ડિયામાં છે પણ તે સમયે એવી માંગણી હતી કે કાશ્મીર એમને મળે. તો એ અને મોસ્ટલી ત્યાં ઇસ્લામિક લોકો, મુસ્લિમ ધર્મને મુસ્લિમ મેરેજો રીતે રાખવાના હતા, એટલે ઇસ્લામ પરથી આઈ અને સિંધુ તો તેને એસ, અને બલુચિસ્તાન તો તેમાંથી એના લાસ્ટ ત્રણ અક્ષર ઈ એ એમ તાન. તો આમ થોડા અક્ષરોને ગુસવી થઈને પાકિસ્તાન શબ્દનો શબ્દ પ્રથમ વખત પ્રયોજ્યો. અને આ વિચારનું ખરું બીજ કવિ ઇકબાલના મનમાં રોપાયું. મોહમ્મદ અલી ઝીણા ગાંધીજીની ઉંમરથી 7 વર્ષ નાના હતા અને છેક 1937 સુધી ઝીણાના મનમાં મુસલમાનોના અલગ રાષ્ટ્રની વાત વસી ન હતી. આ વાત એમના મનમાં ઠળવનાર ઇકબાલ હતા. જાણી રાખવા જેવું છે કે ઇકબાલ જે રાતે મોડે કશ્મીરી બ્રાહ્મણના પુત્ર હતા અને ઇકબાલ પોતે આ બાબતે ગર્વ પણ અનુભવતા હતા. હવે વધારે એમાં સમજાવવાનું સમય મર્યાદાને કારણે થોડુંક અશક્ય છે, પણ હા ઓકે. માર્ક્સવાદીઓ અને ગાંધીવાદીઓ, તો લેખકના શબ્દમાં જોઈએ તો એક આદરણીય માર્ક્સવાદી મિત્રે એમને જણાવેલું કે કૃષ્ણ અને એમની ગીતા રિએક્શનરી એટલે કે પ્રત્યાઘાતી ગણાય, તથા રોટી કપડા મકાનની સમસ્યાના સંદર્ભમાં ગીતા અપ્રસ્તુત ગણાય. મિત્રની વાતમાં પ્રમાણિકતાનો રણકો હતો, તે સાથે માર્ક્સવાદી આદતનો અને અભિસંધાનનો પણ પ્રભાવ પડતો હતો. હવે ત્રીજો જે મુદ્દો જે છે તે શર્ટ, શેઠ અને શહેનશા વચ્ચે સામ્યવાદ. તો કોઈનું ઉઠાવી લેવું, કોઈની વસ્તુ ચોરી કરવી, એની નજરની બહાર આપણે ચોરી કરવી તો તે વ્યક્તિ શર્ટ કહેવાય. અને શેઠ તો તે આપણે શું જાણીએ છીએ કે આપણી ઉપરી જ હોય, જેને આપણે જવાબ આપવો પડે, જેનાથી આપણું ચાલતું હોય, શેઠ પરંપરા. અને શહેનશાહ તો તે રાજા મહારાજાઓના સમયમાં ચાલતો હતો કે રૈયત હોય તો ત્યાં શહેનશાહ હોય, બરાબર, રૈયત ખતમ તો રાજા પણ ખતમ. તો એની સામે સામ્યવાદ તો એ માટેનું છે કે જ્યારે પ્રજાનું નિર્માણ થાય ત્યારે શહેનશાહ ખતમ થાય અને લોકશાહી ધીમરો આકાર પામે અને શહેનશાહ ક્રમશઃ અંત પામે. તો આ ત્રણેય પરંપરાઓ જે છે તે ભેગી મળીને સુખ થાય છે તો તે સામ્રાજ્યવાદ બને છે. અને સામ્રાજ્યવાદી પરંપરાઓ ભેગી થઈને પ્રજાને ભેળવી રહી છે. ગુલામીનો પ્રકાર તો બદલાતો રહ્યો છે પણ ગુલામી આપણી કાયમ જ છે, ગમે તેવી ગરચતી ગુલામી, પણ સ્વતંત્રતાનો પર્યાય ન હોઈ શકે. હવે 21મી સદીનો જે પ્રવેશદ્વાર છે તેની ઉપર ત્રણ શબ્દ કોતરાઈ ગયા છે કે કમ્પ્યુટર, યંત્ર માનવ અને સ્ટાર વોર્સ. હવે 21મી સદીમાં ગાંધી વિચાર, તો વિશ્વ શાંતિનો ખરો આધાર જે છે તો તે માણસની સ્વસ્થતાની ઉપર રહ્યો છે. આ સ્વસ્થતા જે છે તેના મુખ્ય 4 આયામો છે કે શારીરિક સ્વસ્થતા, માનસિક સ્વસ્થતા અને સામાજિક સ્વસ્થતા, અને ચોથું છે આધ્યાત્મિક સ્વસ્થતા. સમય મર્યાદાને કારણે નથી સમજાઈ શકતી પણ પુસ્તકની અંદર ખૂબ જ સારી રીતે એક્સપ્લેન કર્યું છે. હવે એક મુદ્દો છે બીજો કે આમાં એક ફોટો બતાવ્યો છે કે યુવાનોની સાથે ગાંધીજી ઉભા છે અને દક્ષિણ આફ્રિકાનો આ ફોટો છે એ સમયનો કે જ્યારે બહિષ્કાર ચાલતો હતો કે વિદેશી વસ્તુઓનો બહિષ્કાર ચાલતો હતો ત્યારે માન્ચેસ્ટરની મિલોમાંથી જે કાપડની આયાત આપણા દેશમાં થતી હતી. તો ગાંધીજી જ્યારે દક્ષિણ આફ્રિકા ગયા, માન્ચેસ્ટર ગયા હતા ત્યારે તેમણે જોયું કે ત્યારે આ બધા જે યુવાનો હતા તો તેઓએ એમની પર એવો નિર્ણય રાખ્યો કે આ માણસને કારણે ભારતમાં અમારો જે કપડું આયાત થતો હતો તે બંધ થઈ ગયું, પણ તેઓ એમને ખૂબ જ પ્રેમથી મળ્યા. તે સમયનો એક ફોટો છે, મને ખૂબ જ ગમ્યો હતો એટલે મેં આમાં શેર કર્યો છે. હવે ચોથો ચક્ર જે છે તે મહાત્મા ગાંધી મ્યુઝિયમમાંથી મુક્ત કરીએ તે જોઈએ. તો જેને આજકાલ એક્ટિવિસ્ટ કહે છે તેવા જ ગાંધીજી હતા કે જ્યાં અન્ય જોઈએ ત્યાં ઉભા રહી જાય અને લડત શરૂ કરતા, અન્ય અંગે આંખ વિચારણા કરીને શાંતિથી પસાર થઈ જાય તો તે ગાંધીજી નહીં. અને દક્ષિણ આફ્રિકાન દમનને ચંપારણનું શોષણ હોય કે બારડોલીનું અન્ય રીતે અંગ્રેજ શાસન હોય. હવે આપણને પ્રશ્ન થાય કે આપણે ગોડસે જેવા પ્રમાણિક ખરા? આપણને ન ગમે તેવી ખરી વાત છે કે ગાંધીજી દૂર રહ્યા, પણ આપણી પાસે નથુરામ ગોડસે પાસે હતી તેવી પણ પ્રમાણિકતા નથી. અને એનું કારણ એ છે કે
ગોડસે જ્યારે ગોળી છોડી તો એના પહેલા એ જે રીતે ગાંધીજી નમસ્કાર કરે છે, આપણે વિડીયો ની અંદર જોયું કે એના જે હાવભાવ જે છે કે જે ભાવથી એ ગાંધીજી નમસ્કાર કરે છે, તો તે એના ગાંઠપણ જેટલી એમાં સચ્ચાઈ ખરી કે એના એને ગાંઠપણ હતું કે આ માણસે ખોટું કર્યું છે, તો પણ આપણને એમ થાય કે એણે જે પ્રમાણિકતાથી એમણે વિચાર્યું કે મારે બસ ગાંધીજીને મારી નાખવા છે, તો એવું એમણે જે પ્રમાણિકતાથી પગલું ભર્યું તો તેવું આપણે કરી શકીએ. એમણે ખોટું કર્યું પણ આપણે કોઈ પણ બીજું કોઈ પણ કામ હોય તો આપણે એ રીતે પ્રમાણિકતાથી કરી શકતા નથી. હવે બીજો મુદ્દો છે કે વિશ્વ માનવ અને પ્રતિમાનવ વચ્ચેનો ટક્કર. તો વિશ્વ માનવ અને પ્રતિમાનવ વચ્ચેની ટક્કર જે હોય તો તે હિંસાત્મક નથી. એવું જરૂરી નથી કે મહાવીર ભગવાન જે મહાવીર છે, જૈનોના તીર્થકર જે છે, તો તેમના દ્વારા પ્રબોધાયેલી સૂક્ષ્મ માઇક્રો હિંસા હવે મેક્રો લેવલે કાર્યાન્વિત બનવા માંગી છે, અને મહાત્મા ગાંધી જે સત્યાગ્રહ દ્વારા આવી શુભ શરૂઆત કરી આપી છે. હવે આમાં બીજો એક મુદ્દો છે કે ગાંધીજીની જીવનશૈલી એ જ વિજ્ઞાન શૈલી. તો એમાં મુદ્દા છે કે વિજ્ઞાન કણ કણમાં અને ક્ષણ ક્ષણમાં ગાંધીજીની જે જીવનચર્યા હતી તો તે વિજ્ઞાનના અનુરૂપ હતી, કે વૈજ્ઞાનિક રીતે જે તથ્યો હોય તે પ્રમાણે કરતા હતા. પછી એમના બીજું લખ્યું છે કે ઝાડોની વૈજ્ઞાનિક ડિઝાઇન માટે મહાત્માની મથામણ. તો તેમણે ડોક્ટર કોથાડીને વિજ્ઞાનના સંશોધનને આધારે નવા ઝાડોની ડિઝાઇન તૈયાર કરવાનું કહ્યું, કે તેમાં એને ચાર મુદ્દા પર ખાસ ધ્યાન રાખવા માટે કહ્યું કે ઝાડુનો ઉપયોગ કરનારની કરોડ કેટલા અંશના ખૂણે વળે. આપણે જોઈએ કે ઝાડુ મારતા હોય ત્યારે આપણે કેટલા અંશના ખૂણે આપણે કમળ વળવી જોઈએ, તે એમણે પૂછ્યું હતું. પછી ઉચ્ચાલનની દ્રષ્ટિએ ઝાડુ દ્વારા મેળવવાનો યાંત્રિક ફાયદો કેટલો, કે કેટલી ઝડપથી કચરો વરાય જાય. ઝાડુનો ઉપયોગ કરનારના શ્વાસમાં ધૂળની રચકણો ઓછામાં ઓછી દાખલ થાય તે માટે શું જોઈ શકાય. અને ચોથું ખૂબ જ અગત્યનું કે જે ડિઝાઇન તૈયાર થાય છે તે ગામડાના ગરીબ વ્યક્તિઓને પોસાઈ શકે ખરી, કે એમણે ગરીબોનો વિચાર કર્યો કે નવું સંશોધન કરવા કહ્યું, પણ એમણે એ પણ વિચાર્યું કે ગરીબોને પોસાઈ શકે તેવું હોવું જોઈએ. હવે ગાંધીજી અને કુટુંબ નિયોજન. તો 1932 એટલે આજથી 90 વર્ષ પહેલા એમણે જે સ્ટરીલાઇઝેશન અને બર્થ કંટ્રોલની વાત ખુલ્લા મને વિચારી હતી અને કહી હતી, તે અત્યારે કોઈ એ રીતે કરવાનું શક્ય પણ નહીં બની શકે, કોઈ એ રીતે વિચારી પણ નહીં શકે. સમય મર્યાદા ઓછી છે એને કારણે હું આ ડિટેલમાં સમજાવી શકતો નથી, પણ પુસ્તકની અંદર ખૂબ જ સરસ રીતે આનું એક્સપ્લેનેશન કર્યું છે. હવે એક ઘટના છે કે ગાંધીજીને સમજવા હોય તો ગાંધીવાદીઓને બાજુ પર મૂકીને સીધા જ સમજવા પડે, કે વચમાં કોઈને લાવવા નહીં પડે, કે સીધા જ એમના ઉપર ફોકસ કરવું પડે. તો લેખકે કહ્યું, લેખકના શબ્દોમાં છે, કે સુરેન્દ્રનગરમાં થોડાક મહિનાઓ પહેલા મનુભાઈ પંચોલી સાથે થોડીક નિખાલસ ચર્ચા થઈ. ચર્ચાના અંતે ગાંધીજીની બે નિષ્ફળતાઓ અંગે અમે સંમત થયા. તો પહેલું હતું કે સંયમ દ્વારા સંતતિ નિયમ, કે સંયમ દ્વારા સંતતિ ઉપર કઈ રીતે કંટ્રોલ કરવો, બર્થ કંટ્રોલ કેવી રીતે લાવવો. અને બીજું છે હિન્દુ મુસ્લિમ એકતાના સંદર્ભે દેશના ભાગલા. તો એ વિશે એક વિડીયો છે, એ જોઈ લઈએ, લાસ્ટ વિડીયો છે. આજે જોઈએ તો આપણે એટલું જોઈ શકીએ કે ગાંધીજી જે હતા, આપણે એવું વિચારીએ છીએ કે ઘણા બધા લોકો એવું વિચારતા છે કે આવી ગેરમાન્યતા પ્રચલિત થઈ ગઈ છે કે ભારતના જે ભાગલા થયા તો તેમાં ગાંધીજી જવાબદાર હતા, પણ એવું નહીં. એમાં
એમને પણ કદાચ નસીબે સાથ નહીં આપ્યો અને ઝીણાની વાત આગળ એમને નમતું મૂકવા પડ્યું. હવે ગાંધીજી અને નેહરુ વચ્ચેના પ્રમાણિક મતભેદો છે તો તે વધારે ડિટેલમાં નથી ગઈ, પણ એક પત્ર છે તેની મેં પીપીટીમાં પ્રેઝન્ટ કર્યો છે. હવે નેક્સ્ટ પોઈન્ટ પર જઈશું. પાંચમી ચેપ્ટર જે છે તો ગાંધીજી અને આંબેડકર વચ્ચેના મતભેદો અને સંબંધોને સમજવા હોય તો સન 1932માં યરવાડા જેલમાં કરેલા ગાંધીજીના ઉપવાસ અને ઉપવાસનો સુખદ અંત લાવવામાં ડૉક્ટર આંબેડકરે આપેલા ફાળાને સમજી લેવાનું ખૂબ જ જરૂરી છે. તે આ જ દિવસોમાં બાપુએ કહ્યું હતું કે હું પણ એ સાથે આંબેડકર જ છું. અને ઉપવાસના ત્રીજે દિવસે જ્યારે ઉપવાસ ચાલુ કર્યા એના પછીના ત્રીજે દિવસે આંબેડકર એમના ત્રણ અનુયાયીઓને સાથે બાપુને મળવા ગયા અને ખૂબ જ ઉગ્રતાથી બોલ્યા. એમણે કહ્યું કે અમે એટલું સમજે કે તમે અમને ભારે મદદ કરનારા છો, પણ તમે અમારી સાથે અમારો તમારી સાથે એક જ ઝઘડો છે કે તમે ફક્ત અમને જ સપોર્ટ કરો, તમે આખા રાષ્ટ્ર માટે નહીં કરો પણ ખાલી ફક્ત અમારી કોમ માટે કરો તો તમે અમારા લાડીલા વીર બની શકો છો, અને અમારી કોમ માટે તો અમને એક રાજદ્વારી સત્તા જોઈએ છે. હવે આજે આપણી વચમાં છે ઘણા બધા છે તો આપણને એવું લાગતું હોય કે વણ વ્યવસ્થાએ છે ઘણું નુકસાન પહોંચાડ્યું છે દેશને, કે અને નુકસાનની ખરી સજા તો દલિતોએ જ ભોગવી છે. અને ડૉક્ટર આંબેડકરની વાત સાવ સાચી જાણે, તેઓ દલિતો માટે રાજદ્વારી સત્તા પ્રાપ્ત કરવા માંગતા હતા જેનો ઉચ્ચાલન તરીકે ઉપયોગ કરીને દલિતોને સન્માન બક્ષી શકાય. ડૉક્ટર આંબેડકર આ વાતમાં ભારોભાર પ્રમાણિકતા હતી અને તેઓ સવર્ણો પાસે સદવ્યવહારની ભીખ માંગવા તૈયાર ન હતા, કારણ કે એમને એવા અનુભવો થઈ ગયા હતા કે મદદ માંગવા જાય તો ત્યારે દલિત હતા તો હિસાબે એમને એ જમાનામાં ઘણું વેઠવા પડ્યું, એટલે પછી એ માણસને પણ સમાન ગવાયું કે મારે કોઈની પાસે મદદ નથી માંગવી તો કોઈની પાસે મારે ભીખ નથી માંગવી. હવે ગાંધીજી છે તો તે અને આંબેડકર તો તે અંગે સંશોધનની ખૂબ જ જરૂર છે. તો દબાયેલા કચડાયેલા દલિત શોષિત પીડિતોની કેટલીક વ્યથાઓનો ખ્યાલ કરી સવર્ણોને ન જ આવી શકે કે જે સહન કરતું હોય તેને જ ખબર પડી શકે કે એને શું તકલીફ થાય છે. અને સદીઓથી જેમનો અવાજ ગૂંજવામાં આવ્યો છે અને જ્યારે એમને બોલવાનો મોકો મળે તો ત્યારે કદાચ અવાજ ઊંચો પણ થઈ જાય તો ત્યારે આપણને ગુસ્સો આવી જાય કે આ માણસ આટલી ખરાબ રીતનાઓ ગુસ્સો કેમ કરી શકે, આવી રીતના બોઈસ કેવી રીતે છે કે આપણને વિચાર આવે. પણ ત્યારે આપણે એક વસ્તુ વિચારવાની કે હું આની જગ્યા હોઉં તો શું. તો આ વાક્ય જે છે તો તે આપણી બધી જ કટુતા આપણા મંદિરની જે બી કડવાશ હશે તે બધી ઓગાળી નાખશે. હવે બૌદ્ધ ધર્મની ખૂબી તો ડૉક્ટર આંબેડકરે બૌદ્ધ ધર્મ સ્વીકાર્યો હતો અને તેમણે એમના જે એની પાછળ ઊંડી સમજણ રહેલી કે બૌદ્ધ ધર્મ અને હિન્દુ ધર્મ વચ્ચે રહેલા સરખામણીને કારણે બંને વચ્ચેનો અનુબંધ સહજ ગણાય છે. અને ડૉક્ટર આંબેડકરને બીજા ધર્મમાં જોડાવા માટે અનેક પ્રલોભનો મળેલા, પરંતુ બૌદ્ધ ધર્મ સ્વીકારીને તથાગતને શરણે જવામાં તેમનો વિવેક દાદ માંગી લે તેવો છે. તેઓ જીવનના અંત ભાગે બૌદ્ધ ભિક્ષુનો પોશાક પણ ગ્રહણ કર્યો હતો. તેમની આ છબી પણ એકવાર જોવા જેવી તો ખરી જ. હવે ડૉક્ટર આંબેડકર અને મહાત્મા ગાંધી વચ્ચેના મતભેદો ઘણા, પરંતુ બુદ્ધની કરુણામાં બધા જ પ્રમાણિક મતભેદો એવા તો ઓગળી જાય કે છેવટે માનવીય કરુણાનું પવિત્ર જન્મ જ વહેતું રહે છે. અહીં રવીન્દ્રનાથ ટાગોરે ગાંધીજી માટે પ્રયોજેલા કેટલાક શબ્દો પીપીટીમાં તમને પ્રેઝન્ટ કરીશું. કે કદાચ તેઓ સફળ ન જાય, કદાચ તેઓ નિષ્ફળ પણ જાય, જે રીતે બુદ્ધ અને ઈસુ મનુષ્યને અધર્મથી અલગ કરવામાં નિષ્ફળ ગયા, પરંતુ પોતાના અસાધારણ જીવનને કારણે પ્રત્યેક યુગમાં તેઓનું સ્મરણ થતું જ રહેશે. હવે વાર્તાલાપના અંતિમ ચરણમાં છે કે પરિશિષ્ટ તરફ એક પણ નજર દોડાવી લઈએ. એ ખૂબ જ ટૂંકાણમાં બતાવીશ. પ્રશ્ન થાય છે કે ગાંધીજી આધુનિક જમાનાના હતા તો જો આ બધા જે લક્ષણો જે છે, સત્યને વળગી રહેવું, વચન પાળવું, અંગત અને પોતે રહેતા સ્થાનની સ્વચ્છતા જાળવવી, કે જીભને સંતોષવા ખાતર નહીં પરંતુ શરીરને તંદુરસ્ત રાખવા માટે ખોરાક લેવો, શરીરશ્રમનું ગૌરવ કરવું, સહિષ્ણુતા અને સમજદારી રાખવી, વિરોધીઓ સાથે સ્વસ્થપણા વર્તવું, સૌ પ્રત્યે સમાન સૌજન્ય રાખવું, જીવનની લોકશાહીની રીત, દિનહીન સાથે તાદમ્ય, ગરીબો, દરિદ્રો, દલિતો, દુર્ભાગ્યો અર્થાત દરિદ્રના નાણાં માટે અવિશ્રાંત કામ કરવું, માનવ આવેગો જ્યારે ભડભડતા હોય ત્યારે તટસ્થ રહેવું, કોઈ ઊંઘા હેતુ માટે મૃત્યુ મોજવું, આ બધા જો આધુનિકતાના લક્ષણો હોય તો ઓફકોર્સ ગાંધીજી આધુનિક હતા. અને જો એમ સવાલ થાય કે ગાંધીજી આધુનિક નહીં હતા તો તેના માટેના પણ કારણો છે.
આહાર વિહાર અને પોશાક વગેરેમાં પશ્ચિમની પદ્ધતિનો સ્વીકાર કરવો, મદ્યપાન, ધૂમ્રપાન, ચા, કોફીનો ઉપયોગ, ફેશનેબલ અને મોંઘી હોટલ અને રેસ્ટોરન્ટમાં ભોજન લેવું, વિલાસના ધામો, નાઇટ ક્લબોમાં જવું, ઉથલી કરવામાં, નકામાં તડાકા મારવામાં સમય બગાડવો, આ બધું જો આધુનિકતા છતી કરતું હોય તો હું એ વાત સાથે સમજ છું કે ગાંધીજી આધુનિક નહીં હતા. કારણ કે તેઓ આ બધી વસ્તુથી વિરોધી હતા, કે એવું એવું વિચારતા કે પોતાને ડેવલપ કરો, પોતાનો ગ્રોથ જોવો, બરાબર. હવે ગાંધી નવી પેઢીની નજરે આ પુસ્તક સિવાય બીજા કેટલાક અન્ય એવા પુસ્તકો છે તે નવી પેઢીએ ખાસ વાંચવા જોઈએ. અહીં એક એ છે કે આચાર્ય કૃપલાની નજીના એક શબ્દ છે થોડાક, કે આધુનિક શબ્દનો અર્થ નિશ્ચિત કર્યા વગર વાપરીએ તો એ કેવળ કાળનો નિર્ણય કરી આપે છે, પણ એ ગુણવત્તા કે મૂલ્યવત્તાનો નિર્ણય બનતો નથી. આથી આધુનિકતા પણ ફેશનની પેઢી ક્ષણિક અને ચલ છે. છેલ્લામાં છેલ્લે ફેશન એક કલાક ચાલે છે. આધુનિકતા પણ ફેશનની પેઢી આપણને એના વિશે વાત કરતા કે લગતા અત્યાર કદાચ જૂની થઈ રહી છે. વ્યક્તિઓ અને રાષ્ટ્રએ પોતાના જીવનની વ્યવસ્થા એવા વિચારો અને આદર્શોને આધારે કરવી જોઈએ છે વધારે સ્થાયી અને શાશ્વત હોય. અહીં પરિશિષ્ટ બે માં એક ફોટો એડ કર્યો છે કે ગાંધી સ્મૃતિ રેલવે સ્ટેશન, તો આ એ જગ્યા છે કે જ્યાંથી ગાંધીજીને પકડીને મેલ ઉભો રાખીને ત્યાંથી એમને બોરીવલી લઈ જવામાં આવ્યા હતા. તો આ જે જગ્યા છે ઐતિહાસિક સ્થળ જે છે તો તે આપણા નવસારીનું જ છે, આપણે સૌ જાણીએ જ છીએ. અને આ એક પત્ર લખ્યો છે મેજર ડોયલે કે એમને ઓફર કરેલી ખાસ સગવડોને એમને કઈ રીતે ઉપયોગ કરવાનો ટાળ્યો અને જરૂર ન હતી એટલે એમણે ટાળી લીધું કે મને જરૂર નથી તો એટલે મને આ બધી સગવડો નથી જોઈતી, તે વિશે એમણે લખ્યું છે મેજર ડોયલને. આ કેટલાક પુસ્તકોનું લિસ્ટ છે કે જે નવી પેઢીએ વાંચવું જ જોઈએ. હવે હું આ વાર્તાલાપનું સમાપન તરફ જઈ રહી છું કે ગાંધી નવી પેઢીની નજરે પુસ્તકોના આજનો મારો વાર્તાલાપનું સમિતિ લઉં છું, પણ એ પહેલાં એક વાત કહું છું કે એક નવો વિશ્વ સંદર્ભ રચાઈ રહ્યો છે જેમાં આવનારી સદીઓમાં ગાંધી જીવન દર્શનની પ્રસ્તુતતા વધતી રહેવાની હોય એમ જણાય છે. ઉત્તરાયણ માનવીની ખોજ જ્યાં સુધી ચાલુ રહેશે ત્યાં સુધી દુનિયાને ગાંધી નામની અત્યંત વ્યાપક અને સૂક્ષ્મ એવી મહાન ઘટનાની ગરજ રહેવાની છે એ અંગે નથી, પરંતુ પેઢીના મનમાં કોઈ શંકા હોય તો એમાં ગાંધીજીનો કોઈ વાંક નથી. એટલું કહીને હું મારા પુસ્તક અંગેનો વાર્તાલાપ પૂર્ણ કરું છું અને સૌપ્રથમ ફરીથી પુસ્તકાલય પરિવારનો આભાર માનું છું કે મને અહીં બોલવાની તક આપી, આ પુસ્તક વિશે મને મારા વિચારો રજૂ કરવાની તક આપી. થેન્ક યુ સો મચ. થેન્ક યુ વેરી મચ આકાંક્ષા, ખૂબ સુંદર રજૂઆત. અને જેમ તમે જે રીતે પ્રસ્તુતિ કરી અને જે રીતનો વિષય હતો એ પ્રમાણે ટાઈમ ઘટે જ એ સ્વાભાવિક હતું. તો હવે આપણે ટાઈમના અભાવના લીધે એક બે પ્રશ્નો ફટાફટ લઈ લઈએ. જો કોઈકે ચર્ચા કરવી હોય તો એ પછી આપણે એને ન્યાય આપીશું. તો હવે પ્રશ્નો તરી આપણે શરૂ કરીએ. પટેલ ગાંધી છે,
અને જે આ પુસ્તકો આપણા દેખવા ત્યારે એવું છે લીખવાનું પુસ્તક વાંચ્યું છે એને સાંભળવું છે તો જયારે પુસ્તક વાંચે ત્યારે થોડો જે ખરેખર ગાંધીજી શું છે આપણે તો ખાલી સાંભળેલા છે અને એના પ્રસંગો જે હતા એનાથી જાણતા હતા ખરેખર તો આપણે વાંચીએ તો સારી રીતે જાણી શકીએ અને ગાંધીજી નો વિચાર એને આપણે પુસ્તક જયારે વાંચ્યું ત્યારે ખરેખર ગાંધીજી ને આપણે વિચાર ને સમજવા હોય આપણે એક વાર એ વાંચવું જોઈએ પછી તો ગાંધીજી પોતે લગાવ થતો ગયા હશે કે પછી તો અમે અહીં ઉપસ્થિત સૌ કોઈ શ્રોતાઓ ઓફલાઈન અને ઓનલાઈન બે રીતે અને ખાસ કરી દીપકભાઈ આપનો અને આકાંક્ષાભાઈ આપનો ખૂબ ખૂબ આભાર વિષય રજૂઆત કરવા માટે અહીં આપણે વાર્તાલાપ પૂરો કરીએ છીએ આભાર